જરૂર આકર્ષણ થયું છે, પણ દ્રષ્ટિને હટાવી લીધી. અને પહેલો શબ્દ જે પરશુરામ બોલ્યા ત્યાં જનકને કહ્યું, જનક પ્રભુ કહું કા અતિ ભીર, આટલી બધી ગીરદી શાની? તને ખબર નથી પરશુરામની મંજૂરી વગર ધરતીના ગોળા ઉપર ક્ષત્રિયોના સંમેલનો નથી થતા? હું ક્ષત્રિયનો કાળ છું, ખબર નથી કોને પૂછીને આ રાજાઓને ભેગા કર્યા? બોલ. જનકજીએ વિનમ્રતાથી જેટલા માટે જે કારણસર રાજાઓ આવ્યા હતા એ બધી વાત કરી, ધનુષ યજ્ઞનું આયોજન હતું બાપજી, અને આ રીતે આપ તો ધ્યાનમાં હતા, અમે આયોજન કરેલું આ રીતે ધનુષ યજ્ઞમાં બધા ભેગા. એટલે કે શિવજીનું ધનુષ મારા ગુરુદેવના ધનુષની વાત છે? બોલે હા પ્રભુ. અને એના ટુકડા કરે ચડાવી દે એને સીતા આપવાની આ મારી ઘોષણા હતી, અને એ કાર્ય સંપન્ન થયું. શિવ ધનુષ્યના ટુકડા થયા. પરશુરામજીએ ધરતી ઉપર જોયું ને ભગવાન શંકરના ટુકડા જોયા, ધનુષ્યના જોતા નખથી તે શિખા સુધી ક્રોધ વ્યાપી ગયો, ધ્રુજવા માંડ્યા. જનક આ શું કર્યું તે? આવેશમાં આવેલા પરશુરામજીએ જનક જેવા વિદ્વાન વિભૂતિને હાથ પકડીને કહ્યું કે કહું જડ જનક ધનુષ કહી તોરા, હે જડ જનક, હે મૂરખ. આટલા મોટા વિદ્વાનને મૂરખ કહ્યા છે. આ ધનુષ તોડ્યું કોણે? જલ્દી બતાવ. જ્યારે શિવ ધનુષ તોડ્યું હોય એ સહસ્ત્ર અર્જુન કરતા પણ વધારે ખતરનાક મારો દુશ્મન છે, અને એને આ સભામાંથી તું જુદો પાડ, એટલે પરશુથી શિરછેદ કરી અને મારા ગુરુના ઋણમાંથી મુક્ત થાવ. પણ ધનુષને તોડનારને જનક જો તું સભામાંથી જુદો નહીં પાડે તો ન તું મારે. જય હાઈ સબ રાજા, નહીં તો હું આ બધાને મારી નાખીશ. એ બધાને મારી નાખીશ એમ કહ્યું ત્યારે રાજાઓને થયું કે આ નિર્ણય બરાબર ન કહેવાય. એકને લીધે જે બધાને મારવાની વાત છે આ બરાબર. અને પછી તો બધા મુશ્કેલીમાં મુકાય. પછી તો રાજાઓને એમ થયું કે જનકજીએ જાહેરમાં કીધું હતું કે તમે આશા છોડીને ઘરે જતા રહો, ત્યારે નીકળી ગયા હોત તો પહોંચવા આવ્યા હોત ને, પણ આ રોકાયા એમાં મુશ્કેલી આવી છે ને, હવે ક્યાંય જવાય એવું છે નહીં. બધા જ ગભરાયેલા છે. પરશુરામજીની કાળ આંખ બધાના ઉપર ફરે છે, પરશુ હાથમાં કાંપે છે, શરીર ધ્રુજે છે, કોઈ બોલી શકતું નથી. બતાવો કોણ છે? હવે જનક કેમ બતાવી શકે કે રામે તોડી? સ્વાભાવિક છે જનક નહીં બતાવી શકે, કારણ કે એક તો પુત્રીનો સવાલ છે, વાત્સલ્યનો સવાલ છે. જનક જેવી વિભૂતિ રામ તરફ આકર્ષિત થયેલી છે, અને ક્યાં રામની કોમળતા, ક્યાં કઠોર પરશુરામ, ન બતાવી શકે. આ નીચું જોઈ ગયા, શું કરું? વિશ્વામિત્રજી સમજી ગયા જનક નહીં બતાવી શકે. વિશ્વામિત્રજી હજી ચૂપ છે. લખનજીને બહુ રસ પડ્યો, પણ હવે રામની મંજૂરી મળે તો જ જવાય. લખનજી જોઈ રહ્યા છે. રામજીએ સ્થિતિ જોઈ લીધી અને જનકની ચિંતાને ઓછી કરવા માટે સ્વયં રામ આવ્યા છે સામે. પણ રામને જોયા પછી પરશુરામજીને એવું સ્વપ્નમાં નથી થતું કે આ છોકરો ધનુષ તોડી શકે. રામની મહાનતા જ આ છે. એને જોઈને કોઈને અમને લાગે કે આને ધનુષ તોડ્યું છે, આટલી સહજતા, આટલી સરળતા. હાથ જોડીને જે રજૂઆત કરી છે, નાથ શંભુધનુ ભંજની હારા હોય હું કેવું એક દાસ તુમારા. રજૂઆત દેખીએ. પરશુરામજીનો રામે નાથ તરીકે સ્વીકાર કર્યો પહેલો શબ્દના, હે સ્વામી. નહીંતર આટલું મોટું કામ કરનારો તો પોતે સ્વામી હોવાનો દાવો કરે, એ સેવક હોવાનો દાવો ન કરે. પણ રામજી કહે, હે નાથ, શિવ ધનુષ તોડનારો તમારો કોઈ સેવક હશે, એક દાસ તમારા, આપનો દાસ હશે. એની પાછળ આખો હેતુ હતો, તમે ગુરુ છો, તોડનારો કોઈ સેવક હશે. કોઈ ગુરુ હોય ને આશ્રમમાં રહેનારો સેવક, ગુરુ બહાર ગયા હોય ને કંઈક કામ કરતા કરતા પાણીનું માટલું ફોડી નાખે અને ગુરુ અચિંત આવે તો ગુરુ ગુસ્સો નહીં કરી શકે. એમ થાય કે હવે તે ફોડ્યું, મારે તને શું કહેવું, બીજો હોત તો કે તારે ધ્યાન રાખ. ગુસ્સો જરૂર કરે પણ પછી એને વધારે કહી શકે નહીં. રામને, રામજીને એમ થયું કે હું પરશુરામજીને સ્વામી તરીકે સ્વીકારી લઉં, હું સેવક તરીકે રજૂ થઈ જાઉં તો ધનુષ હવે સેવકે તોડ્યું છે બાપજી, તમારે એનો ગુસ્સો ન કરવો જોઈએ. જરા ધીમા પડશે એટલા માટે પોતાની જાતને સેવક તરીકે પ્રસ્તુત કરી. નાથ શંભુ ધનુ ભંજની હારા હોય અહીં કઈ એક દાસ તુમારા, તમારો કોઈ સેવક હશે. આમ જે આ શબ્દો બોલ્યા રામજી, અને પરશુરામજી બહુ ગુસ્સામાં આવી ગયા. કહ્યું, રામ બોલતા પહેલા વિચાર કર, સેવક હોંસો કરે સેવકાઈ, સેવક હોય એને સેવા કરવાનો અધિકાર છે. આ તો હરિ કરની કરી કરહું લરાઈ, આ તો દુશ્મનાવટનું કામ કર્યું છે.
અને રામ કાન ખોલીને સાંભળી લે, સુનહુ રામ જે શિવ ધનુ તોરા સહસ બાહુ સમ સૌરી કુમોરા, જેમણે શિવ ધનુષ તોડ્યું છે એ સહસ્ત્ર અર્જુન કરતા પણ ભયંકર મારો દુશ્મન છે, એના મસ્તક ઉપર કુવાડો ન મારું ત્યાં સુધી મારો ક્રોધ શાંત નહીં થાય, માટે બાળક દલીલો કરતો હટી જા. રામજીને ધમકાવ્યા અને લક્ષ્મણજીને ગમ્યું નહીં, કારણ કે રામ તો ધજા છે અને લક્ષ્મણ દંડ છે, ધજાને કાંઈ ન થવું જોઈએ એ દંડની પૂરી જવાબદારી છે. અને તેથી લક્ષ્મણજીને થયું કે આ બરાબર નથી, રામજીની સામે આંખો કાઢે. અને રામજી સરળ વિભૂતિ, લક્ષ્મણજીને થયું કે વિશ્વામિત્ર બાપજી આ મુલાકાત જ ખોટી કરાવી, આમાં મને ગોઠવવાનો, આમાં હું જ બરાબર છું. વિશ્વામિત્રજી પણ સમજી ગયા એ વખતે, પણ લક્ષ્મણજીનો મનોભાવ જાણતા વિશ્વામિત્રજીએ લખનને મંજૂરી આપી, કહ્યું બાપજી હું જાઉં? બોલે હા. અને લખનજી આવી, રામ સમજી ગયા કે અત્યારે લખનની જરૂર છે, સરકાર હટી ગયા. અને પરશુરામજીની સામે લખનનું પહેલું વાક્ય, પહેલું જ વાક્ય અગ્નિમાં ઘીની આહુતિ છે. આવતા વેત લક્ષ્મણજીએ કહ્યું કે મહારાજ તમે એમ કહો છો કે ધનુષ કોણે તોડ્યું, કોણે તોડ્યું, તોડનારો સહસ્ત્ર અર્જુન કરતા પણ મારો વધારે મોટો દુશ્મન છે, પણ મહારાજ મારે આપને એટલું જ કહેવાનું કે બહુ ધનુ હિ તોરે હું લરિકાઈ, અમે બચપણમાં આવા કેટલાય તોડી નાખ્યા છે, કાંઈ પહેલો દા, હવે એક તૂટ્યું એમાં આટલો ક્રોધ પહેલાને ચડ્યો, એને આમણે એમ કહ્યું કે અમે બાળપણમાં કેટલાય તોડી નાખ્યા, અને ગુસ્સો ચડે એવું છે, કારણ કે લક્ષ્મણની ઉંમર અત્યારે ક્યાં મોટી પ્રૌઢ હતી, એટલે એ કહે અમે બચપણમાં કેટલાય તોડી નાખ્યા છે. ઉંમર કેટલી હતી? 15-1 વર્ષની આસપાસ. લખન છતાં કહે આવા તો કેટલાય તોડી નાખ્યા મહારાજ, ક્ષત્રિયના સંતાનો ગીલી દંડાથી નથી રમ્યા, પહેલેથી ધનુષ બાણની સાથે રમત છે, અને આવા તો કેટલાય તોડી નાખ્યા. કબહુન અસી રીસ કિની ગોસાઈ, કોઈ દિવસ આવો ક્રોધ કર્યો નહીં. એહી ધનુ પર, કેટલો વાક્ય વ્યંગાત્મક છે, એહી ધનુ પર મમતા કે હેતુ. હા, આટલી સાધના કરી, આટલો ત્યાગ કર્યો, છતાં જડ ઉપરની મમતા ઓછી નથી. હા મહારાજ, એહી ધનુ પર મમતા કે હેતુ. આના ઉપર તમને મમતા, મહાત્મા હોય તો મમતા તોડી નાખવી જોઈએ, અને હજી મમતા ના ગઈ મહારાજ? આટલા શબ્દો જ્યાં કહ્યા, ક્યાં તો સુની રિસા એ કહ ભૃગુકુલ કેતુ. ભૃગુકુળ કેતુ ક્રોધમાં આવી અને લક્ષ્મણજીનું નામ પણ નથી લેતા, એટલા બધા યુગ્ર બની ગયા. રે ઇન્દ્રપ બાલક, પરશુરામને એમ થયું હું તો એટલો મોટો માણસ, નામ કેમ લોવા? હે રાજાના બાળક, બોલતા પહેલા વિચાર કર, તું એમ કહે છે અમે કેટલાય ધનુષ તોડ્યા, એ નાના નાની કમાનો તોડી છે, ધનુ હિ સમ ત્રિપુરારી ધનુ, આ બધા ધનુષની સાથે શિવ ધનુષને તું સરખાવે, આ તો બ્રહ્માંડમાં પ્રસિદ્ધ ધનુષ છે, બધાની સાથે આને સરખાવે. લખને કહ્યું મહારાજ મને એમ કે બધા એક સરખા જ આવતા હશે, મને કઈ એવું ખબર નહીં કે કઈ અમુક વિશિષ્ટ હશે અમુક આમ, મને એમ કે એક સરખા. પરશુરામના ક્રોધમાં લક્ષ્મણજીના શબ્દો એ વૃદ્ધિ કરી છે, કહ્યું નહીં બાળક તને ખબર નથી, આ તો મહાન ધનુષ છે, મારા ગુરુદેવનું અપમાન છે, આ ધનુષ તોડનારને હું બચવા નહીં દઉં, આ ધનુષને તું સામાન્ય નહીં માનીશ. લક્ષ્મણજી કહે એટલા માટે તો તમારી દયા આવે, કેમ કે ધનુષ જો આટલું બધું મહાન હોય તો કમસે કમ એટલો તો વિચાર કરો એને તોડનારો કેટલો મહાન હશે, કમસે કમ આંખે તો ખોલીએ મહારાજ, ધનુષની જો આટલી બધી પ્રતિષ્ઠા તો એને તોડનારો કોઈ સામાન્ય હશે. અને પ્રભુ તૂટી ગયું, ઘટના જે ઘટવી હતી ઘટી ગઈ, આપ તો મહાત્મા પુરુષ છો, કોઈ વસ્તુ તૂટે કે જોડાય એમાં હર્ષ કે શોક સંતોને ન હોવો જોઈએ. લક્ષ્મણજી કહે એમાં તમે આટલા બધા આવેશમાં આવી જાઓ છો, અને જે બનવું હતું એ બની ગયું. પરશુરામજીએ કહ્યું નહીં બાળક તું ને બોલવાનો ખ્યાલ નથી, તારી માતાની ગોદ ખાલી કરવા એવો લાગે, તું મને ઓળખે છે? મારો ખ્યાલ લો, તું કોઈને પૂછું કોણ છું? બોલે બીજાને પૂછું એના કરતા તમે જ કહી દો ને આપ કોણ છો, ક્યાંથી પધારો છો, આપનું પેલું શું છે, આપનું પેલું શું, બધી વાત કરી દો. અને મહારાજ મારે તો તમારી સાથે બહુ પરિચય નથી, પણ એક વાત કહું, શું કે તમારે આ ધનુષ બાણ, આ બે બે ભાથા અને આટલો મોટો વજનદાર કુહાડો, આ તમારે શસ્ત્રો ઉપાડવાની જરૂર જ નથી, તમે આ શસ્ત્રો ખોટા ઊંચકો છો. કેમ? કે તમારી વાણી જ શસ્ત્રોનું કામ કરે છે, એમાં હથિયારની જરૂર રહેતી જ નથી. મારે કોટી કુલિશ સમ વચન તુમારા, કરોડો વજ્ર જેવા તમારી વાણી છે, કરોડો વજ્ર જેવા તમારા શબ્દો છે. વૃથા ધરહુ ધનુ બાણ કુઠાર, ધનુષ અને બાણ કુઠાર તમે વૃથા ધારણ કરો છો, વાણીમાં જ આટલી પહેલી. અને વાત એ સાચી છે, લક્ષ્મણજીની વાત બિલકુલ સમાજ માટે પણ બિલકુલ સાચી ઠરે. સમાજમાં આપણે નથી જોતા, ઘણાની વાણી જેવી કઠોર હોય છે કે શું શસ્ત્રની જરૂર પડે. તલવારનો ઘા તો પાછું રૂજાવી પણ શકાય છે, પણ ઘણા એવું બોલે છે કે જિંદગી ભર સુધી લોકો છૂટા પડી જાય. એવાન વેણ કાઢો જેથી કોઈના દિલને ઠેસ વાગે, કારણ કે વાણી ઉપર બધો છે આધાર માનવીનો.
જોજો ગુમાવશો ના એતબાર માનવીનો, અને એળે ને જાય જોજો આ અવતાર માનવીનો. એવું અમૂલ્ય જીવન તુજને મળ્યું છે જગમાં, કે ભગવાન પણ ધરે છે જ્યાં અવતાર માનવીનો. એવા જગતમાં આપણે જન્મ્યા છીએ. વાણી જેમ તેમ ન બોલશો, ધન્ય છે ઋષિ મુનિઓ જે બોલ્યા એના શાસ્ત્રો થઈ ગયા, અને આપણા શબ્દોની કોઈ નોંધ ન લઈ, નહીતર કેટલું બોલ બોલ કરીએ છીએ આપણે. જ્યારે ઋષિ મુનિઓ બોલ્યા એના શાસ્ત્રો સર્જાઈ ગયા, કારણ કે કેટલું સમજીને બોલ્યા હશે. બોલીએ કંઈક એવું કે બીજાને ઠંડક મળે. સમાજમાં ઘણા લોકો એવું વિકૃત બોલે, ઘણાને બોલાવ્યા થતા નથી, સામું ન જોવાય. બોલાવાનું તો દૂર, આમ સામે જોવાય નહીં. ચોવીસે કલાક ખીજમાં બેઠા હોય, મોઢું બગાડીને જ આપણને એમ થાય કાને રોજ અડધા કાગળ આવતા હશે એવું લાગે આપણને. એવી રીતે બેઠા હોય ઘરમાં, રાંધેલા પડ્યા રહે ઘરમાં, બધા માઢા ચડાવીને બેઠા હોય ઘરમાં. ઘણા કુટુંબ એવા હોય તમે જોજો, આખા રાંધેલું હોય ને, રસોઈ થઈ જાય ત્યાં સુધી બધા આનંદ કરતા હોય. રસોઈ થાય ને જમવાની તૈયારી થાય, એમાં કઈક તકલીફ થાય ને પછી રાંધેલું પડ્યું રહે, સામસામા બેઠા હોય. ઘણાની વાણી, આપણા સાહિત્યકારો નથી કહેતા કે ઘણા માણસો બીમારની ખબર કાઢવા જાય તો એવું સરસ બોલે, અડધું દર્દ ઓછું કરી નાખે. એમ કહે કે ઓહો ભગવાનની દયા થઈ ગઈ, ગયા રવિવારે આવ્યો ત્યારે તમે પથારીમાં નહોતા દેખાતા, હવે તો પ્રભુની દયા થઈ ગઈ. છોકરાઓના મોઢા ઉપર તેજ આવી ગયું, ઘરમાં રોનક આવી ગઈ. મને એમ લાગે છે કે હવે આવતે રવિવારે આવીશ તો હું તમને નદી કિનારા સુધી ફરવા લઈ જઈશ. દવા અસર કરી ગઈ રામ કૃપાથ, એટલું સરસ બોલે કે બીમારને બેઠો કરી દે, લેર કરાવી દે. અને ઘણા ખબર કાઢવા આવે, આયુષ્ય ઓછી કરી નાખે, આમ નિશાસો મૂકતો મૂકતો ઘરમાં આવે. દર્દીના પલંગના ટકિયા પાસે બેસી, જાણે મોટો વૈદ હોય એમ, દર્દીની નાળ તપાસીને ગંભીર બની અને બે ત્રણ મિનિટે એક આમ એવું ગંભીરતાથી બોલે કે કમળો છે, અહીંથી શરૂઆત કરે. જાણે આને નિદાન માટે આપણે બોલાવ્યો હોય. એક તો બિચારો પેલો મરું મરું થયો હોય, એમાં એને કહે કમળો છે, અને આટલેથી અટકે તો વાંધો નહીં, પણ પાછો એમ કહે કમળા વાળા તો કોઈ ક્યાં બચે છે. હવે આ ખબર કાઢવા એવો કહેવાય, કમળા વાળા કેસ ક્યાં સુધરે છે, કમળાની દવા જ ક્યાં છે, લે. અને આટલેથી અટકે તો એનો ઉપકાર, પણ પાછો દાખલા આપે કે અમારા પાડોશમાં એક ભાઈ રહેતા હતા, 30 વર્ષનો જુવાન, કમળો થયો ને 10 દિવસમાં તો ઉડી ગયો આદમી. એટલે કે આમાં ખલાસ જ થવાય, આમાં બેઠું થવાય જ નહીં, એમ સાબિત કરે. અને આટલેથી અટકે તો એ ચિંતા નહીં, પણ પાછો એમ કહે આ તો બધા કરેલા ભોગવવા છે ને. એવાન વેણ કાઢો જેથી દિલને ઠેસ વાગે, કોટી કુલિશ સમ બચન. વાણી તો એવી કંઈક બોલવી જોઈએ કે લોકો ભેગા થઈ જાય. તુલસીદાસજી કવિ કાગે લખ્યું ને, તમે નાની એવી ચિઠ્ઠી થાજો જે ચિઠ્ઠીના બે અક્ષરો જુદા પડેલા ને ભેગા કરી દે. તમે એવી નાની એવી ચિઠ્ઠી થાજો પણ કોર્ટનો કાગળ કોઈ થશો નહીં. તમે નાની એવી લીમડી થાજો પણ આ જગતમાં તાળીયા મોટા કોઈ થશો નહીં. તાળનું ઝાડ હોય ને એનો છાંયો એના થડ નથી મળતો, લગભગ 20 ફૂટ દૂર પડે છાંયો તાળનો, કોઈના ઉપયોગ. તાડના ઝાડ ઉપર મેં એમ સાંભળ્યું છે અભ્યાસીઓ દ્વારા કે તાડના ઝાડ ઉપર કોઈ પંખી માળો નથી કરતો, કેટલું ઊંચું જાય પણ કાંઈ કામનું નહીં, કોઈ ઉપયોગ જ નહીં, પંખી માળો ન કરે ત્યાં. અને છતાં ઊંચું બધા કરતા વિજય કરતો, એમ ઉપર ને ઉપર જતો જ રહે તાડ. પણ એક માણસે બહુ સરસ કહ્યું કે તો પછી ભગવાન તાડને બનાવ્યો શું કામ, કારણ કે ભગવાનનું સર્જન એમાં કંઈક હેતુ તો હોવો જોઈએ. જો આ કાંઈ ઉપયોગમાં જ ન હોય તેને બનાવ્યો શું કામ, તો તાડનો એક ઉપયોગ, તાડના પાનની જે પેલી પટ્ટી હોય છે એનો ઉપયોગ શહનાઈના પહેલામાં થાય છે. શરણાઈનું પેલું જે વગાડવાનું એ ના થાય, અને આખી રાત શહનાઈઓ વગાડે ને તો એ પટ્ટી પલળે નહીં, એનો ગુણ છે. એ એમને જ રહે, એમાં જરાય વિનાશ નથી આવતી, એનો ગુણ બચાવે છે. પણ એનો ઉપયોગ ત્યાં, આપણા ચિંતકો કહે ને ઈશ્વરનું સર્જન કોઈને કોઈ સકારણ છે, કંઈક તો હોય છે. કંઈક એવું, તમે નાની એવી વીરડી થાજો પણ સમંદર ખારા કોઈ થાશો, કોઈની પ્યાસ બુજાય, કોઈ બે જણા ભેગા થાય, કંઈક બોલો તો એવું બોલો,
કે કોઈ દિલ રૂજાય, કોઈ આનંદી બની જાય. પણ ઘણા તો એવું ભયંકર, ખરેખર સમાજનું દસ્તુર છે. અમારે આપણા કથાકારો કહે ને કે એક જણો બજારમાં નીકળ્યો, છે કોઈ ગામમાં મરદ, લે લાકડી પછાડતો પછાડતો ગામની બજારમાં, છે કોઈ આ ગામમાં મને 100 રૂપિયા ઉછીના આપે, છે કોઈ મરદ પૈસા વાળો. હવે પૈસા ઉછીના લેવા આવે અને આમ બોલાય, છે કોઈ દાતાર ઉતાસણીએ પાછા. એક જણાએ કીધું, તમારી ભાષા બહુ સરસ છે, તમે થોડા આગળ જશો ને એટલે કોક દેશે, હા પછી રૂપિયા આપે બીજું, પણ તમને આપશે ખરા, કારણ કે આપ બહુ સરસ બોલો છો. કોટી કુલિશ સમ બચન તુમારા, વૃથા ધરહું ધનુ બાન કુઠારા. પરશુરામજી આપ સંત છો, આપ ઋષિ છો, બાપજી આપના મુખમાં તો એવી વાણી હોવી જોઈએ હા કે લોકો ધન્ય બની જાય. તમે આવા વાક્યો બોલો, તમારે હથિયાર રાખવાની જરૂર નથી, વાણી જ કામ કરે. આ શબ્દો સાંભળ્યા અને પરશુરામજી ક્રોધ મર્યાદા બહાર જનકને કહ્યું કે જનક આ બાળકને મારી સામેથી લઈ લે, નિજ કુલ ગાલક છે આ, પોતાના કુળનો ઘાતક છે, આની માતાની ગોદ ખાલી થવા સર્જાય છે. અને જા પરશુ લઈને મારવા દોડ્યા. 2-3 વાર પ્રયાસ કર્યો. લક્ષ્મણજી સહજ ભાવે ઉભા હતા, પણ પછી લક્ષ્મણજીથી સહન ન થયું. લક્ષ્મણજીની આંખ લાલ થઈ ભૃગુવરને કહ્યું કે ભૃગુપતિ મહારાજ, તમે 3 વાર મને પરશુ ઉગામી અને યુદ્ધ માટે નિમંત્રણ આપી રહ્યા છો, છતાં હું નતમસ્તકે ઉભો છું, એટલે તમે એમ માનો છો કે અમે કાયર છીએ? મહારાજ રઘુકુળનું દૂધ પીને મોટો થયો છે, પણ મારી કુટુંબની મર્યાદા ના પાડે છે. જેના કપાળમાં તિલક હોય એની સામે અમારાથી હથિયાર નથી ઉપડતા. ગાય ઉપર અમારે કુલ હરિજન અરુગાય, આ પરંપરા. અમારા કુળમાં હરિજન, ભગવદ ભક્ત, ગાય, બ્રાહ્મણ અને સંત વેશની સામે હથિયાર. મહારાજ તમે પ્રહાર કરો ને તોય અમારે પગે લાગવું પડે, અમારાથી હથિયાર. પણ એક વિનંતી કરું પરશુરામજી, શું કપાળમાંથી ત્રિપુંડ ભૂસી નાખો અને જનોઈના તાગડા તોડી નાખો, અને પછી આવો તો ખબર પડે સુમિત્રાના દૂધમાં તાકાત કેટલી. આમ જ્યાં કહ્યું, યુદ્ધનો જયારે નિમંત્રણ આપ્યું, સભા હાહાકાર બોલાવા લાગી કે લક્ષ્મણજીને કોઈ બચાવી અટકાવી લે તો સારું, આ બાળક વધારે પડતું. જનકજીને ચિંતા થઈ કે લખનજી વધારે પડતું બોલે. રામજીને બહુ આનંદ થયો, ઠીક કહે દિયા, ક્યોકી આપને કુળ કી રીત બતા દી ના, કુળની મૂળ વાત રજૂ થાય અને એ કુળના માણસની છાતી ન ઉભરાય તો એ પણ એક ગમાર. કવિઓએ કહ્યું કે ગમાર કહેવાય કુળની પ્રશંસાથી, વાસ્તવિક પ્રશંસાથી, ખોટી નહીં. ઘણા ખોટા નથી, કાંઈ કાંઈ ન કરતો હોય તો અત્યારે તો સમાજમાં છે ને ઘણા ખોટી ખોટી વાતો કરે. તમે તો કાંઈ કહેવાઓ, અરે પણ શું કાંઈ લેવા દેવા વગર, તમે તો કાંઈ થાવ કોઈ, તમે તો કેટલું કરો છો બીજાની માથે, પણ માથા ભારે છો એટલે બોલાવી શકાતા નથી. બાકી તમે કર્યું ઘણું. વાસ્તવિક જ્યારે કુળ પ્રશંસા થાય ત્યારે તો લખન ને આ શબ્દો બોલતા જોઈ રામજીને અતિ આનંદ થયો. પણ રામને થયું સંઘર્ષ વધી જશે અને તેથી હવે જે અગ્નિ ભડકો છે એને પાણીની જરૂર છે, ઘીની જરૂર નથી. માટે રામજી જળ સમાન શબ્દો બોલવા વચ્ચે આવ્યા. લખન હટી ગયા, પોતાના ભાઈનો બચાવ કર્યો છે રામે. રામજી કહ્યું, બાપજી મારો નાનો ભાઈ છે, શુદ્ધ દૂધ મુખ, અને મોઢામાં જે દૂધ છે. 15 વર્ષનો છોકરો એને દૂધમુખ કહી શકાય સાહિત્યમાં? તુલસી કી ભયંકર ભૂલ હૈ, યહાં બડી બડી કઠિન ભૂલ કહી જાતી. દૂધમુખ ભારતીય સાહિત્યમાં એને જ કહેવાય, ખાસ કરીને સંસ્કૃત વાંગ્મયમાં તો. દૂધમુખ જેના દાંતમાં દૂધ છે ક્યાં સુધી કહેવાય? પોતાની માતાનું બાળક દૂધ પીતું હોય ત્યાં સુધી એને દૂધમુખ કહેવાય. માતાનું દૂધ પૂરું થાય અને બીજું દૂધ પીવા માંડે પછી બાળકને સાહિત્યમાં દૂધમુખ નથી કહેવાતું. અપની માં કા દૂધ જબ તક વો પીએ તબ તક વો દૂધમુખ હૈ. હવે 15 વર્ષના લખન એ કઈ માતાનું દૂધ હજી પીતા હશે? છતાં રામજીએ કહ્યું શુદ્ધ દૂધમુખ, આનું દૂધમુખ શું કામ? ઇસ પ્રસંગ મેં દો ઉપમા આતી હૈ, બહુત સુંદર લિખતે તુલસીજી. રામજીએ જયારે ધનુષ્ય ભંગ કરેલો ત્યારે લક્ષ્મણજી રામજીની સામે જોતા હતા. એ કેવી રીતે જોતા હતા? તુલસીને એને ઉપમા આપવાની ઈચ્છા થઈ કે રામ અહી લખન બિલોકત કૈસે. રામને લક્ષ્મણજી કઈ રીતે જોતા હતા? કે શશી ચકોર કિશોરક જૈસે, ચંદ્રમાને ચકોરનું બચ્ચું જેમ જુએ એમ લક્ષ્મણજી રામના ચહેરા સામે. રામનો ચહેરો ચંદ્ર અને લખન ચકોરનું બચ્ચું, ચકોરના બચ્ચાની જેમ જુએ છે. નહીતર એમ લખ્યું હોત કે ચકોરની જેમ જુએ છે. ચકોરને ચંદ્ર ઉપર પ્રેમ હોય છે તો ચંદ્રની સામે ચકોર જુએ એમ લખ્યું હોત તો, પણ ચકોરનું બચ્ચું. કારણ કે તુલસીને ખબર કે ચકોર
ની જેમ જો લખીશ તો ચકોર રાત્રે ચંદ્રની સાથે પ્રેમ કરે છે અને દિવસે ચકોરીની સાથે પ્રેમ કરે. ચકોરનો પ્રેમ બે દિશામાં વહેંચાયેલો છે. ત્યારે ચકોરનું બચ્ચું હોય છે એને ચકોરી સાથે પ્રેમ નથી, એને તો કેવલ ચંદ્રની સાથે. એટલે આ મારો ભાઈ એ તો કેવલ મારા તરફ જ જુએ છે અને તેના પ્રેમને બે દિશા નથી, એનું લક્ષ્ય કેવલ હું એક છું. અને 15 વર્ષનો છે છતાંય દૂધમુખ, કારણ કે એ મારી વાત સિવાય, મારા સ્મરણ સિવાય બીજું દૂધ પીતો જ નથી. માટે આની જિંદગી પૂરી થાય ત્યાં સુધી આ દૂધમુખ જ રહેવાનું છે. જે બીજું દૂધ, સંસારિક દૂધ, સંસારી વૃત્તિ તરફ એનું લક્ષ્ય જવાનું નથી. માટે આ મારો ભાઈ દૂધમુખ છે, બાળક છે. આપ સંત છો, બાળકના શબ્દ ઉપર સાધુ પુરુષે બહુ ચર્ચા ન કરાય બાપજી. એને જો તમારી ખબર હોત તો તમારી બરાબરી કરત. તમે જો કેવલ મહાત્માની જેમ આવ્યા તો ચરણ રજને બાળક મસ્તક ઉપર લગાડ, પણ હથિયારો જોઈને અમારા કુળની રીત પ્રમાણે બે શબ્દો બોલી ગયો તો બાપજી આપે કૃપા કરવી જોઈએ. કહ્યું કે નહીં, એના મુખમાં દૂધ નથી, એના મુખમાં વિષ ભર્યું છે. મારા જીવનમાં પહેલો પ્રસંગ છે કે કોઈ બાળક મને આવી રીતે પેલું, અને મને એમ લાગે છે રામ તારા ભાઈને ચડાવવાનું કામ તું જ કરતો લાગે. માતાની ગોદ ખાલી થતી અટકાવવી હોય તો તારા ભાઈને સમજાવી લે, મારો પ્રભાવ બતાવ. રામની ઉપર ગુસ્સો કરીને પરશુરામજી લક્ષ્મણનો આવેશ રામ ઉપર ઉતારવા ગયા, ત્યારે લક્ષ્મણજીને ફરી ગમ્યું નહીં. લક્ષ્મણજીએ વિશ્વામિત્રજીને કહ્યું બાપજી જાઉં બીજી વાર? બોલે હા, મંજૂરી મિલ ગઈ લખન કો. અને લખન સામે આવી રામજી ફરી એકવાર એક બાજુ, અને પરશુરામજીની સામે આવી લક્ષ્મણજીએ કહ્યું કે ભગવાન ધનુષ્ય તૂટી ગયું, એમાં આપ આટલો બધો ક્રોધ કરો છો, પણ હવે જે વસ્તુ તૂટી ગઈ એ તો જોડાવાની નથી. અને મહારાજ તમારા આવેશ ઉપરથી એમ લાગે છે કે તમને આ ધનુષ્ય ખૂબ વહાલું છે, નહીંતર આટલું બધું તમને આવેશ ક્રોધ ના આવે. પણ હવે તો બાપજી એક જ ઉપાય છે, જનકજીને આપણે કહીએ કે કોઈ સારા કારીગરને બોલાવે અને બંને ટુકડા ભેગા કરી કંઈ એકાદી પટ્ટી મારી દે, જોડી દે, પછી તમે લઈને જતા રહો, એટલે એક વાત પૂરી થાય. બાકી હવે તૂટી તો ગયું છે, એમાં સાંધો તો થશે જો જોડવું હોય તો, બાકી કંઈ અખંડ તો રહ્યું નથી. અને મહારાજ આપ સંત છો, તમને બીજું તો મારાથી કંઈ કહેવાય નહીં, પણ પ્રભુ આટલો બધો ક્રોધ કરો છો, ક્રોધ પાપનું મૂળ છે. લખન ઉપદેશ આપે અને રામજી સાંભળે છે. આજ પરશુરામજીને કહે ક્રોધ પાપ કર મૂલ, જેહી બસ નર અનુચિત કરહીન ચરહી વિશ્વ પ્રતિકૂળ. ક્રોધના આવેશમાં આવેલો માણસ અનુચિત આચરણ કરે છે, વિશ્વથી પ્રતિકૂળ પગલા ભરે. આપ સંત છો મહારાજ, આંખો બંધ કરીને જરા શાંતિથી ચિંતન કરો, ક્રોધને ત્યાગો. આંખો બંધ કરવાની સૂચના લક્ષ્મણજીએ પરશુરામજીને એટલા માટે આપી કે એમ કહેવા માંગે છે કે હે પરશુરામજી, રામને જોયા પછી તમે ધનુષ્યની સામે જોયા કરો છો એટલે તમને ક્રોધ આવે છે. મતલબ લખનનો ઈશારો કે રામને જોયા પછી ધનુષ્યની સામે ન જોવું જોઈએ, કારણ અખંડનો અનુભવ થયા પછી ખંડિતની સામે જોવાય નહીં. રામ અખંડ છે, અખંડની અનુભૂતિ થયા પછી ખંડની સામે, રામાયણમાં લખ્યું છે જ્યારે ખંડ દેખાય છે, જ્યારે દ્વૈત દેખાય છે ત્યારે ક્રોધ જન્મે. ક્રોધકી દ્વૈત બુદ્ધિ બીનું, આ બે ટુકડા જુઓ છો એટલે આપણા માણસમાં ક્રોધનો જન્મ થાય. આપ આંખો બંધ કરીને આમ જયારે ઉપદેશ આપવા લાગ્યા ત્યારે પરશુરામજી બહુ ક્રોધમાં આવવા લાગ્યા. અને હવે વિશ્વામિત્રજીને નિમંત્રણ આપીને પરશુરામજીએ કહ્યું કૌશિક સુનહ મંદ યહ બાલક. હે કૌશિક, આ મંદ બાળક છે, પોતાના કુળનો ઘાતક છે, હું એને મારી નાખીશ, મને કોઈ દોષ આપશો નહીં. આમ કહી પરશુ લઈને ફરી વાર દોડ્યા મારવા, પણ જેવા લક્ષ્મણજીની પાસે જાય પણ મારી શકે નહીં, હાથ એમને ઉપર રહી જાય. બે ત્રણ વાર પ્રયાસ કર્યો ને મારી શક્યા નહીં. પછી પરશુરામજી સ્વગત બોલવા લાગ્યા કે મારો કુઠાર કુંઠિત કેમ થઈ ગયો, મારો સ્વભાવ કેમ ફર્યો, આ બાળક ઉપર મને દયા કેમ આવે છે. લક્ષ્મણજી હસતા હસતા કહ્યું કે મહારાજ દયા અને તમે આ મેળ નથી બેસતો, અને પ્રભુ દયાની હાજરીમાં તમે જો આટલા બધા કાપતા હો તો મને એમ લાગે ક્રોધ ચડતો હશે ત્યારે સળગી જ જતા હશો ને, અને જો તમે દયા ગળતા હો તો ક્રોધ ભયે તન રાખ વિધાતા. શબ્દો એ પરશુરામજીના ક્રોધમાં ભયંકર વધારો કરી દીધો. અને હવે આખી મિથિલાની જનતા લક્ષ્મણજી માટે કહેવા લાગી કે હવે વધારે પડતું બોલે છે, અને સમજાવી લો, કોઈ અટકાવી લો. આમ જ્યારે કહેવા લાગ્યા બધા, પરશુરામજી ખૂબ જ ક્રોધમાં આવી ગયા. રામજીને એમ થયું કે હવે હું સમજાવી લઉં. પાછા રામજી આવીને કહે બાપજી ગુનો કબૂલ કરી લીધો, અપરાધી મેં નાથ તમારે, અપરાધી હું છું, લખને કાંઈ કાર્ય નથી બગાડ્યું, જે કંઈ થયું છે તે હું છું, અને મારી ગરદન તમારી સામે ઝૂકેલી છે, આપના હાથમાં શસ્ત્ર છે, માથું કાપવાથી ક્રોધ શાંત થતો હોય તો એમ કરો, મને બંધનમાં નાખવાથી ક્રોધ શાંત થતો હોય તો એમ કરો, જે કઈ નિર્ણય કરો, હા કર કુઠાર
આગે યહ શીશા, તમારા હાથમાં કુઠાર, મારું મસ્તક સામે. તમે મને યુદ્ધનું નિમંત્રણ આપો છો મહારાજ, પણ યુદ્ધમાં તો તમે જ્યારે નિમંત્રણ આપો છો ત્યારે તમારા મનમાં એમ હશે કે તમે જીતો ને અમે હારીએ. એટલે મહારાજ હું પહેલેથી જ કહું છું કે સબ પ્રકાર હમ તુમસન હારે, અમે દરેક રીતે તમારી આગળ હારી ગયા છીએ. કારણ કે તમારી સામે યુદ્ધ કરીએ અને જીતીએ તો એ લોકો ટીકા કરે કે એક સાધુને જીત્યો એમાં શું મોટી વાત, અને તમારાથી હારીએ તો એ લોકો ટીકા કરે કે એક મહાત્માથી હાર, એટલે તમારી સામે અમારાથી કંઈ બોલી શકાય નહીં, ક્રોધ જાય એવું કરો. પરશુરામજીએ કહ્યું, રામ તું મીઠી મીઠી વાતો કરે છે પણ ક્રોધ જાય કેમ? હજી તારો ભાઈ મારી સામે કેમ જુએ? તું જો. લક્ષ્મણજી દૂર ઉભા ઉભા કંઈક એવી રીતે જોતા. લક્ષ્મણજીને થયું કે હજી મહાત્મા મને ભૂલ્યા નથી. લખનને જુએ ને પરશુરામજીનો ક્રોધ ભડકે છે. ખૂબ જ જ્યારે બોલવા લાગ્યા છે ત્યારે ભગવાનને થયું કે હવે સમય વીતે છે, અને તેથી પ્રભુએ ગર્ભિત વાક્યો કહ્યા. ભગવાન તમે રઘુકુળથી પરિચિત છો, રઘુકુળમાં એવો એકેય દાખલો છે કે કાળ ગર્જના કરી અને પડકારે અને રઘુવંશી કાળની સામેથી પાછો હટે. રઘુકુળનો માનવ કાળની સામે મુકાબલો કરે. મહારાજ એ કુળના અમે સંતાનો છીએ, અને છતાં અમારા કુળમાં કેટલી વિનમ્રતા રહી છે જોવું છે. મહારાજ તમારા કુટુંબમાં જ આ ઘટના બની છે, તમારા પૂર્વજોએ જ આ ઘટના કરી છે અમારા કુળની સાથે, અને હજી તમને ખબર નથી. રામજીએ બોલતા બોલતા એક પિતાંબર છાતી ઉપરથી હટાવ્યું, છાતીનું દર્શન કરાયું. પરશુરામજીએ જોયું, કારણ કે પરશુરામજી જે કુળના હતા ભૃગુકુળના, એ જ ભૃગુ ઋષિએ ભગવાનની છાતીમાં ચરણ પ્રહાર કરેલો, અને છતાં ભગવાને એ પગ દબાવીને કહેલું કે દૈત્યોના વજ્રથી, દૈત્યોની ગદાઓથી આ પ્રહાર ખાઈ ખાઈને મારી છાતી કઠોર બની ગઈ. હે સંત પુરુષ, તમે ચરણ પ્રહાર કર્યો, તમારા ચરણને વાગ્યું તો નથી ને? આ ઈ કુળ મહારાજ, અમે સંતોના ચરણ પ્રહાર સહન કર્યા છે અને છતાં અમારે સંતોની સામે બોલી શકાય નહીં. તમે એ કુળના વંશ જ છો, કાળની સામે અમે લડનારા, પણ સંતોની આગળ અમે પરાજય કબૂલ કરીએ છીએ. અને જ્યાં શબ્દો સાંભળ્યા અને વક્ષસ્થલના દર્શન કર્યા, તુલસીદાસજી કહે, ઉઘરે પટલ પરશુધર મતી કહે. પરશુધરની બુદ્ધિના પટલ ખુલવા માંડ્યા, અને જામ આમ સ્ફુરણ શરૂ થયું. રામજીમાં કંઈક જુદું દેખાવા લાગ્યું, અને ધ્રુજવા લાગ્યા, ગાત્રો ગળવા લાગ્યા, નયન સજળ બેના હથિયારો હાથમાંથી પડવા લાગ્યા, કુવાડો એક બાજુ મૂકી દીધો, ભાથાના દોરડાઓ છૂટવા લાગ્યા. તુલસીજી કહે, ખભામાંથી ભગવાન વિષ્ણુનું ધનુષ્ય એક બાજુ કાઢી અને હાથ લંબાયો, રામ રમાપતિ કર ધનુ લેહુ. રાઘવેન્દ્ર આ ધનુષ્યને ચડાવી આપો તો મને ખાતરી થાય પૂર્ણ અવતાર થઈ ગયો. ધનુષ્ય લાંબુ કર્યું. રામજીએ ધનુષ્ય લેવા માટે હાથ લંબાવ્યો નહીં, એ તો એમનું મુભા હતા. પણ તુલસીદાસજી એમ કહે છે, દેત ચાપ આપું હી ચલી ગયો. આમ ધનુષ્ય લંબાવ્યું, ઊંચા પરશુરામના હાથમાંથી ધનુષ્ય એની મેળા રામના હાથમાં જતું રહ્યું. જાણે રામ એમ બતાવે છે કે મહારાજ, જેમ તમારા હાથનું ધનુષ્ય એની મેળાએ મારા હાથમાં આવ્યું છે, એવી જ રીતે શંકર ભગવાનનું ધનુષ્ય એની મેળાએ તૂટી ગયું છે. હું તો અકર્તા છું મહારાજ, મારે કંઈ કરવું પડતું નથી. આપની નજર સામે ઘટના ઘટી છે, ધનુષ્ય એની મેળાએ, કારણ કે વિષ્ણુનું ધનુષ્ય એની મેળાએ ગયેલું. વિષ્ણુના ધનુષ્ય વિચાર કરેલો કે પૂર્ણ અવતાર થઈ ચૂક્યો, હવે આવેશ અવતારનું શરણ છોડી અને પૂર્ણ અવતારને શરણે જતો રહ્યો. માટે ગયું? એક સંત કહે, નહીં, ધનુષ્ય એટલા માટે ગયું, એને ખબર છે કે શંકરજીનું ધનુષ્ય ખૂબ અક્કડ રહ્યું તો રામે એના ટુકડા કરી નાખ્યા, હું પણ અક્કડ રહીશ તો ક્યાંક મારાય ટુકડા થઈ જશે, સુરક્ષિત રહેવું હોય તો રામના હાથમાં જતું રહું. માટે રામના હાથમાં ગયું, ધનુષ્ય ચડી ગયું, અને પરશુરામ મન બિસ્મય ભયો. પરશુરામજીને આશ્ચર્ય થયું, આંખ ખુલી ગઈ, રામમાં બ્રહ્મના દર્શન થયા છે. જે હાથ મારવા ઉઠ્યા હતા એ હાથ ભેગા થયા અને રામની સ્તુતિ કરી છે, બહુ સરસ સ્તુતિ કરી છે. રામ રમા પતિ કર ધનુ લેહુ, જ્યારે ધનુષ્ય ચડી ગયું અને પછી સ્તુતિ કરી છે, જય રઘુવંશ બનજ બન ભાનુ. હે રઘુવંશના બનજને ખીલવવામાં ભાનુ, રઘુવંશના કમળને ખીલવવામાં હે સૂર્ય, જય રઘુવંશ બનજ બન ભાનુ, અને ગહન ધનુજ કુલ દહન ક્રિશાનુ, જય સુર ધૈનુ વિપ્રહિતકારી, જય મદ મોહ કોહ બ્રહ્મહારી. હે વિનય અને વાણીમાં અતિ પંડિત સુંદર વચનો બોલનાર રાઘવેન્દ્ર, મારી ભૂલ થઈ ગઈ, કે અનુચિત કહું બહુત અજ્ઞાતા, અને ક્ષમ હું ક્ષમા મંદિર દો ભ્રાતા. મારાથી ઘણું અઘટ બોલાઈ ગયું, પણ હે ક્ષમાના મંદિર, બંને ભાઈઓ મને ક્ષમા કરો.
લક્ષ્મણજી પણ બાજુમાં ઉભા હતા. પરશુરામજીએ જ્યારે બંને ભાઈઓની પાસે ક્ષમા માંગી ત્યારે અમારે રામાયણના ચિંતકો કહે લક્ષ્મણજીને ન ગયું. શું મર્યાદા હશે, શું સમજદારી હશે. લક્ષ્મણજી ના પાડે છે, બાબા અમારી સામે હાથ ન જોડો, અમારી મર્યાદા તૂટે, હાથ તો જોડવાને અમે લાયક છીએ. બોલે નહીં લખન, તમે બંને ભાઈઓ ક્ષમા મંદિર છો. લખનને સંકોચ થયો, શું કુળની ગરિમા હશે. અને એટલા માટે જ કયા કરું છું કે રઘુકુળની મહાનતા એટલી ઊંચી હશે તો શંકર એની કથા કહે. નહીતર શંકરજીને કથા કહેવાની શું જરૂર. શંકરજીને કોના પાસે દક્ષિણા લેવી હતી, છતાં રઘુકુળની કથા ગાયા જ કર્યા. ચરિતમ રઘુનાથસ્ય શતકોટી પ્રવિસ્તરમ એકૈક મક્ષરમ પુંસામ મહાપાતક નાશનમ ધ્યાત્વા નીલોત્પલ શામમ રામમ રાજીવ લોચનમ જાનકી લક્ષ્મણો પેતમ અને જટામૂ કુટમંડિતમ સાસી તુન ધનુર્બાણમ પાણીમ નક્તં ચરાંતકમ સ્વલીલિયા જગત્રાતુ માવીર ભૂત મજમ વિભુમ રામ રક્ષામ પઠેત પ્રાજ્ઞઃ પાપગનિમ સર્વકામદામ શિરો મે રાઘવ પાતુ ભાલમ દશરથ કૌશલ્યો દશો પાતુ વિશ્વામિત્ર પ્રિય શ્રુતિ ઘ્રાણમ પાતુ મુખત્રાતા મુખ સૌમી ત્રિવત્સલ જિહ્વા વિદ્યાનિધિ પાતુ કંઠે ભરત વંદિત સ્કંધો દિવ્યાયુધ પાતુ ભુજો ભગ્નેશ કર્મુક કરો સીતાપતિ પાતુ હૃદયમ જામદગ્નજિત ખરમ ધ્વંસી કરમ ધ્વંસી નાભિમ જામ વદાશ્રય સુગ્રીવેશ કટિમ પાતુ સ્કંદિની હનુમત પ્રભુ ઉરુ રઘુતમા પાતુ અને રક્ષ કુલ. ભગવાનની જે સ્તુતિ કરી છે, રઘુવંશનું જે વર્ણન કર્યું છે, મહાપુરુષોએ વિશ્વામિત્રથી લઈને બધા સંતોએ, શું કામ. એની જે મર્યાદા છે, એની જે મહાનતા છે, લખનજી ના પાડે છે, બાબા અમને પ્રણામ ન કરાય. સંકોચ થયો છે. પરશુરામજી બાર બાર બંને ભાઈઓનો જય જયકાર કરે. તુલસીજીએ તો લખ્યું છે, કહે કાગી જય 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 રઘુકુલ કે તું અન ભૃગુપતિ ગયે બનાગી તપ હેતુ. ભગવાન નો બાર બાર જય જયકાર કરી અને ભૃગુપતિ મહારાજ પરશુરામજી અવતારની શક્તિ ભગવાનને સમર્પિત કરીને તપ કરવા માટે વનમાં જતા રહ્યા. એક મોટો ખતરો ત્યાંથી વિદાય થઈ ગયો. વનમાં જઈ પરશુરામજી ભગવદ ચિંતનમાં ડૂબ્યા છે. ગભરાએ જબ મન અણમોલ, ગભરાએ જબ મન અણમોલ, તબ માનવ તું મુખ સે બોલ કૃષ્ણમ શરણમ ગચ્છામિ. તબ સબ ગાઈએ, તબ માનવ તું મુખ સે બોલ રામમ શરણમ ગચ્છામિ. તબ માનવ તું મે ઘબરાએ જબ મન અણમોલ, ઘબરાએ જબ તારું ઘબરાએ જબ મન અણમોલ, બોલ તબ માનવ તું મુખ સે બોલ સત્યમ શરણમ ગચ્છામિ. તબ સ્વામી તબ માનવ તું મુખ સે બોલ ધર્મમ શરણમ ગચ્છામિ. તબ સ્વામી તબ માનવ તું મુખ સે બોલ સંતમ શરણમ ગચ્છામિ. તબ માનવ તું સ્વામી ગભરાએ જબ મન અણમોલ, તારું ઘબરાએ જબ મન અણમોલ,
બોલ તબ માનવ તું મુખ સે બોલ સત્યમ શરણમ ગચ્છામિ સ્વામી તબ માનવ તું મુખ સે બોલ સત્યમ શરણમ ગચ્છામિ સ્વામી બોલો શિવમ શરણમ ગચ્છામિ બોલો હર ભોલે શરણમ ગચ્છામિ હર ગંગે શરણમ ગચ્છામિ હર બોલો સરયુ શરણમ ગચ્છામિ બોલો હવે યમુને શરણમ ગચ્છામિ હવે તબ માનવ તું મુખ સે બોલ રાધે શરણમ ગચ્છામિ સ્વામી તબ માનવ તું મુખ સે બોલ સીતે શરણમ ગચ્છામિ તબ માનવ સ્વામી બોલો ગભરાએ જબ મન અણમોલ તારું ગભરાએ જબ મન અણમોલ મોલ તબ માનવ તું મુખ સે બોલ કૃષ્ણમ શરણમ ગચ્છામિ તબ મા સ્વામી તબ માનવ તું મુખ સે બોલ રામમ શરણમ ગચ્છામિ સ્વામી તબ માનવ તું મુખ સે બોલ ધર્મમ શરણમ ગચ્છામિ તબ તબ માનવ તું મુખ સે બોલ સત્યમ શરણમ ગચ્છામિ તબ મા સ્વામી બોલો શિવમ શરણમ ગચ્છામિ બોલો મી બોલો શિવમ શરણમ ગચ્છામિ બોલો હર શંકર શરણમ ગચ્છામિ હર ભોલે શરણમ ગચ્છામિ હર ગંગે શરણમ ગચ્છામિ હર મી બોલો શિવમ શરણમ ગચ્છામિ બોલો તબ માનવ તું મુખ સે બોલ સંતમ શરણમ ગચ્છામિ તબ માનવ તું સ્વામિ તબ માનવ તું મુખ સે બોલ સંતમ શરણમ ગચ્છામિ તબ માનવ સ્વામી ગભરાએ જબ મન અણમોલ તારું ગભરાએ જબ મન અણમોલ મોલ તબ માનવ તું મુખ સે બોલ રામમ શરણમ ગચ્છામિ તબ મી
तब मानव तू मुख से बोल कृष्णम शरणम गच्छामि तब गच्छामि बोलो राधे शरणम गच्छामि बोलो बोलो यमुने शरणम गच्छामि बोलो हवे सरयू शरणम गच्छामि हवे नी हर गंगे शरणम गच्छामि हर नी हर भोले शरणम गच्छामि हर नी हर शंकर शरणम गच्छामि हर नी बोलो शिवम शरणम गच्छामि तब मानव तू मुख से बोल सत्यम शरणम गच्छामि तब मानव तब मानव तू मुख से बोल सत्यम शरणम गच्छामि गच्छामि घबराए जब मन अनमोल तारु घबराए जब मन अनमोल बोल तब मानव तू मुख से बोल कृष्णम शरणम गच्छामि तब मानव गच्छामि तब मानव तू मुख से बोल रामम शरणम गच्छामि तब मानव तू मुख से बोल धर्मम शरणम गच्छामि तब मानव तू गच्छामि बोलो शिवम शरणम गच्छामि बोलो बोलो शिवम शरणम गच्छामि बोलो नी हर भोले शरणम गच्छामि हर नी हर शंकर शरणम गच्छामि हर नी हर शंकर शरणम गच्छामि हर गच्छामि बोलो शिवम शरणम गच्छामि बोलो नी बोलो शिवम शरणम गच्छामि बोलो नी बोलो शिवम शरणम गच्छामि बोलो गच्छामि बोलो शिवम शरणम गच्छामि बोलो गच्छामि बोलो शिवम शरणम गच्छामि बोलो गच्छामि तब मानव तू मुख से बोल सत्यम शरणम गच्छामि तब मानव तू गच्छामि तारु घबराए जब मन अनमोल होल घबराए जब मन अनमोल बोल तब मानव तू मुख से बोल राधे शरणम गच्छामि तब मानव तू मुख से बोल राधे शरणम गच्छामि तब मानव तू मुख से बोल सीते शरणम गच्छामि नी बोलो रामम शरणम गच्छामि बोलो हवे संतम शरणम गच्छामि हवे
ગચ્છામી, બોલો સત્યમ શરણમ ગચ્છામી, હવે શિવમ શરણમ ગચ્છામી, હર ભોલે શરણમ ગચ્છામી, હર શંકર શરણમ ગચ્છામી, હર ગંગે શરણમ ગચ્છામી, મી બોલો શિવમ શરણમ ગચ્છામી, મી બોલો શિવમ શરણમ ગચ્છામી. મહારાજ દશરથજીની પાસે ગયા, જનકના દૂતોએ પ્રણામ કરી, પત્ર અવધેશના હાથમાં મૂક્યો. બોલે, કોનો સંદેશ છે? અવધપતિ, અમે જનકના દૂતો છીએ. મહારાજ જનકજીએ આ પત્ર મોકલ્યો છે, આ પત્રમાં તમારા રામનો સંદેશ છે, તમારા લક્ષ્મણના સમાચાર છે. મહાત્માજીએ લખ્યું કે રામ અને લક્ષ્મણનો આ સંદેશવાળી ચિઠ્ઠી છે, હાથમાં પત્ર એમ નમ રહી ગયો. રામ લક્ષ્મણની યાદ એટલી બધી ઉભરાઈ આવી, નેત્રમાંથી આંસુ પડવા લાગ્યા. મહારાજ થોડા ચિંતિત બની ગયા કે રામ લક્ષ્મણનો સંદેશ આ પત્રમાં છે, પણ મંગલ સમાચાર હશે, કોઈ અમંગળ ખબર તો નહીં હોય. તુલસીજીએ લખ્યું છે, રામ લખન ઉર કર બર ચિઠી, કહતન રહે ગઈ ખાટી મીઠી. આ સંદેશ સારો છે કે કોઈ અમંગલ છે, નિર્ણય ન થઈ શક્યો. હાથમાં પત્ર એમનેમ રહી ગયો. અને જ્યારે આખી પત્રની વિગત વાંચી, તાડકાને મારી, ત્યારથી પત્રમાં વિગત હતી. મારી સુબાહુનો પરાભવ, ચરણ ધૂળથી મુનિ વધુનો ઉદ્ધાર, અને વજ્ર કરતા પણ કઠિન કોદંડના ટુકડા, અને પરશુરામ જેવા મહાપુરુષ શરણાગતિ સ્વીકારીને ગયા, અને રામ અને સીતાનો મંગલમય લગ્નનો પ્રસંગ છે. માટે બારાત શણગારીને તમે આવો. આ બધા જ મંગલ સમાચાર જ્યારે દશરથજીએ વાંચ્યા, પત્રને હૃદયે લગાડ્યો, રામ મિલનની અનુભૂતિ થઈ છે. ભરતને અને શત્રુઘ્નને કોઈએ સમાચાર આપ્યા, કોઈનો પત્ર આવ્યો છે. બંને ભાઈઓ દોડતા આવ્યા. પિતાજીને ભરતજીએ પ્રશ્ન પૂછ્યો, તાત કહાં તે પાતી આઈ? પિતાજી, પાતી કહાં સે આઈ? કિસકા ખત હૈ? દશરથજી કહ્યું, ભરત બેટે, શત્રુઘ્ન. હા પિતાજી. બેટા, રાઘવનો પત્ર છે, રાઘવના સમાચાર છે. કેટલું મોટું કામ કર્યું છે આપણા રાઘવે. ભરતજીએ હાથમાં પત્ર લઈ અને જ્યાં પત્રને હૃદયે લગાડે છે, ત્યારે ભરતજીનો ભાવ પહેલી વાર પ્રગટ થઈ જાય. નહીતર ગુપ્ત પ્રેમી છે ભરત, બહુ છુપાવે છે પ્રેમને. પણ આજ એટલે તો અયોધ્યાનો અમુક વર્ગ ભરત ઉપર શંકા પણ કરતો હતો કે ભરત અને રામ ઉપર પૂરો પ્રેમ, કારણ કે લક્ષ્મણજી તો પ્રેમમાં બિલકુલ ખુલ્લા દેખાય જાય. એ તો રામજીની સામે બિલકુલ ખુલ્લા, રામ સિવાય કોઈનું શરણ એને સ્વીકાર, જ્યારે ભરતજી દેખાવા દેતા નથી. સંતોએ બહુ સરસ ઉપમા આપી છે, ભરતનો પ્રેમ એ સાગરનો પ્રેમ છે, સાગર જેવો છે. સાગરમાં કેટલાય જળચર જીવ હોય, કેટલી રહસ્યમય વસ્તુ હોય, એનો પત્તો ન લાગે, એમ ભરતનો પ્રેમ એ સમુદ્ર સમાન છે. જ્યારે લક્ષ્મણનો પ્રેમ એ આકાશ જેવો છે, એમાં બધા નક્ષત્રો દેખાય, એ બિલકુલ ખુલ્લા હો જાય, લખન તુરત જ દેખાશે. લખન કંઈક જુદી જ વસ્તુ છે. હા, તુલસીદાસજીના ચિંતકોએ બહુ સરસ નિર્ણય આપ્યો કે રામ છે ને, એ એક નંબરની સંખ્યા છે. રામ એ એક છે, બ્રહ્મ એક છે, અને ભરત એ નવની સંખ્યા છે. ભરતને નવ નો હાથ, ભરત પૂર્ણ ચરિત્ર લાગે છે. ભરતજી બ્રહ્માની સૃષ્ટિમાં બધામાં ગુણ અને દોષ હોય, પણ ભરતજી એક એવું વ્યક્તિત્વ છે કે જેમાં કોઈ દોષ નથી. બ્રહ્માની સૃષ્ટિનો અપવાદ છે ભરતજી, એ નવ નો આંક છે. તુલસીદાસજીને કોઈએ પૂછ્યું કે તમે રામજીને એક નો આંક કહ્યો, કારણ કે બ્રહ્મ એક છે, અને લક્ષ્મણ ભરતજીને નવ નો આંક કહ્યો, તો પછી લક્ષ્મણજીનો કયો આંક? ભરત નવ અને રામ એક, તો લક્ષ્મણ? તુલસીદાસજી કહ્યું, લક્ષ્મણ શૂન્ય. બોલે, શૂન્ય કે હા, એને પોતાનું કઈ નહીં, પણ એ જેની બાજુમાં ગોઠવાય એને દસ ગણું કરી નાખે. હા, પછી રામની બાજુમાં આવે તો રામની કીર્તિ દસ ગણી વધારે, અને ભરતની નજીક આવે તો ભરતની કીર્તિ દસ ગણી, કારણ કે એ શૂન્ય છે. અપને કો શૂન્ય માનતા હૈ, અપને લીએ કુછ નહીં.
તજી નિદ્રા તજી નારી અને તજી ગાદી અયોધ્યાની, શૂન્ય હૈ લખન, જહા લગા ઉસકા ભાવ દસ ગુના બના દે. ભરત એ સાગર છે, ભરત પયોથી ગંભીર એમ રામાયણમાં લખ્યું છે. ભરત દરિયો છે, એમાં ખબર ન પડે ત્યાં લખન આકાશ છે, બધી ખ્યાલ આવી જાય. એટલો એનો પ્રેમ પ્રગટ, ભરતનો પ્રેમ ગુપ્ત છે. અને તેથી આજ પહેલી વાર ભરતજીનો પ્રેમ જાહેર થઈ ગયો. ભરતની ભાવાવેશ સ્થિતિ જોઈને આજ તે દિવસે ઉપસ્થિત સમુદાયને પહેલી વાર એમ થયું કે નહીં, ભરતને સમજવામાં આપણે ભૂલ કરીએ, ભરત સાચા પ્રેમી છે. પત્રને આંખ માથે લગાડતા નેત્રમાં આંસુ આવી ગયા. રામનું સ્મરણ ભરતને રડાવી ગયું. શત્રુઘ્નજી જોઈ રહ્યા છે, એના હાથમાં પત્ર, પત્રને વંદન, અતિ આનંદ થયો. દશરથજી ગળગળા અવાજે જનકના દૂતને પૂછે, તમે નજરે રામને લક્ષ્મણને જોયા છે? બોલે, હા મહારાજ, નજરે જોયા છે. તો જલ્દી બતાવો, મારા બંને પુત્રો કેમ છે, એને તમે કઈ રીતે ઓળખ્યા? બરાબર તમે ઓળખો છો. અરે મહારાજ, આપ કૈસી બાત કર રહે? મહારાજ, તમારા પુત્રને ઓળખવા ન પડે, પ્રભુ પૂછન જોગન તનઈ તુમારે. તમારા પુત્રો પૂછવા યોગ્ય નથી. સૂરજના દર્શન કરવા માટે મહારાજ દીપ નથી પ્રગટાવવો પડતો. અમે તો શું કહીએ મહારાજ, તમારા પુત્રને જોયા પછી નામ રૂપને મિથ્યા માનનારા અમે જનકપુરના માણસોને હવે રામ અને લક્ષ્મણ સિવાય બીજું કઈ દેખાતું નથી. મહારાજ, જ્યાં જોઈએ ત્યાં રામ દેખાય. અમને ધન્ય બનાવી દીધા છે મહારાજ તમારા પુત્ર. બધી જ વાત કરી છે, અયોધ્યામાં ખબર પડી, લોકો જમા થયા, જનકના દૂતો આવો મંગલ ખબર લાવ્યા છે. એટલે દૂતન દેન નિછાવરી લાગે, બધા ભેટ આપવા લાગ્યા, પહેરામણી આપવા લાગ્યા. જનકના દૂતો ના પાડે ત્યાં તો ઢગલો થઈ ગયો પહેરામણીનો, ભેટનો. જનકના દૂતો કહે, નહીં, કહી અનિત તે મુંદે ઉકાના, કાન ઉપર હાથ દાગી દે, શાંતમ પાપમ, પાછું લઈ લો. દશરથજીએ કહ્યું કે આ તો ભેટ છે, ભીખ નથી. આવા મંગલ સમાચાર તમે આપ્યા તો અમારા પ્રેમનો પ્રત્યાઘાત છે, સ્વીકારો ના. જનકદૂત કહે, અવધપતિ, આપ તો ક્યાં મહાન ચક્રવર્તી, અમે તો દૂત છીએ, દલીલો તમારી સામે કરાય નહીં, પણ પ્રભુ માફ કરજો, અમારાથી ભેટ પણ નહીં લેવાય. બોલે, કેમ? અમે કન્યા પક્ષના છીએ, અમારે દીકરી અયોધ્યામાં આપવાની છે, અમારે તો બને એટલું અપાય, અહીંથી કંઈ લેવાય નહીં. આ ધર્મનો વિચાર સાંભળી મહારાજ દશરથ અને એનો આખો સવાર જોઈ રહી દૂતના સંસ્કારો. શું પરંપરા છે ભારતની. મને તો એક સાધુ એવું કહ્યું કે સીતાજીને વળાવ્યા ત્યારે, રામાયણમાં લખ્યું છે કે હાથીઓ મોકલ્યા છે કરિયાવરમાં, અને એમ કહેવાય છે હાથીના મસ્તકમાં થોડી બુદ્ધિ છે, હાથી થોડું સમજદાર પ્રાણી છે, એ થોડુંક સમજી શકે છે માણસની ભાષા, એને જેમ તમે તૈયાર કરો એવી રીતે કરી શકે. તો હાથી જ્યારે જનકપુરથી અવધાર્યા, એક સાધુ કહે રહે છે, તો અયોધ્યા આવ્યા પછી અયોધ્યાનું ઘાસ હાથી ખાતા નથી. લોકો બહુ વિચારમાં પડી કે 8 દિવસ 10 દિવસ ઘાસ જ નહીં ખાય. તો દશરથજીની પાસે ફરિયાદ ગઈ કે મહારાજ, જનકપુરથી આવેલા હાથીઓ ઘાસ ખાતા નથી, શું રહસ્ય? ગમે તેટલું નાખે નહીં ખાય. વશિષ્ઠજીને પૂછ્યું, બાપજી આમ કેમ? કહે, જનકપુરના હાથી છે અને એમ થાય છે કે અહીંયા અમારી દીકરી છે, અહીંનું ઘાસ અમારે ખવાય નહીં. જનકપુરનો હાથી ઘાસ નથી ખાતો. પછી જનકરાજાને ખબર આપવામાં આવ્યા, ત્યારે જનકરાજાએ નિર્ણય કર્યો છે કે હાથી જીવતા રહેશે ત્યાં સુધી એનો ખોરાક જનકપુરથી આવશે. હા, પ્રતિમાસ ખોરાક હાથીનો જનકપુરથી આવતો હતો. જનકપુરના પ્રાણીઓ જનકપુરનું ઘાસ ન ખાય. હા, શું સંસ્કારો હશે. અને આજ ગામડામાં બાપ દીકરીના પૈસા ગણતો હોય ત્યારે રામાયણને તમે ફાડી નાખ્યું કહેવાય, રામાયણના પાનાને તમે ચીરી નાખ્યા કહેવાય. આથી બીજી કરુણા કઈ કહું, તમે ચંદન કરીને પૂંઠાનો રંગ ફેરવી નાખ્યો પણ હજી જીવનના ઢંગ ન સુધાર્યા. અબ તો સુનો, હા, ખરીદો ખરીદો ઓ દુનિયાના લોકો, હવે અમારે અમારા જીવન વેચવા છે. આટલું વેચાઈ ગયા મહાપુરુષો. અમની સરણી એ બનીને આ દુનિયામાં ઊભા, પણ ચડનારા કોઈ અમને ના મળ્યા રે. અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા, પણ હજી તપસ્યાના ફળ અમને ના મળ્યા રે. બાજરાના છોડવાઓ પુકાર કરે છે
કે માથડા કપાવી અમે અમે તમારા માટે લણાઈ ગયા, અમે તમારા માટે દાતરડાથી કપાઈ ગયા, પણ એક શબ્દ ન બોલ્યા. બાજરાના ડુંડા ઉકાય અને આટલેથી અમારી કુરબાની અટકી નહીં, અમને ગાડાના પૈડાની નીચે ચગદી નાખ્યા. અમે જે એક હતા એને છૂટા છૂટા કરી નાખ્યા અને આટલેથી અમારી કુરબાની અટકી નહીં, અમને વહેતા પવનમાં ઉડાડ્યા, કોથળામાં પૂર્યા. અને માનવ જાતનું કામ કરવા આવેલા બાજરાના દાણા કહે અમને બજારમાં એક વાર બે વાર ત્રણ વાર કરીને લીલામ કરી નાખી, અમને વેચી નાખી, અને છતાંય અમે કઈ બોલ્યા નહીં. જેને ઘરે ગયા એને અમને બહાર કાઢી અને સુપડામાં નાખીને ખૂબ પછાડ્યા. અમારી કુરબાનીનો અંત ના આવ્યો. અમને એમ થયું કે હવે આ પછડાટ પછી તો બૈરાઓને તો હવે દયા આવશે કે હવે અમારા ઉપર વધારે ન કરે, પણ એ બૈરાઓ એ તો હદ કરી, અમને સુંડલીમાં ફૂંકી અને ઘંટીમાં દળી નાખ્યા. અને પછી એમ થયું કે હવે દળ્યા પછી તો અમારો અંત આવશે, પણ કાથરોટમાં લઈને એ વજનદાર હાથોએ અમને મસળી નાખ્યા. અમારો પીંડો કર્યો લાંબા ટૂંકો આકાર કરતા કરતા અમને એક આપાર આંકાવી અને અમને થયું કે બસ હવે તો કુરબાની સફળ, હવે તો અંત આવ્યો, પણ નહીં, ધગધગતા તાપની ઉપર તાવડીમાં અમને નાખ્યા, શેકી નાખ્યા, ઘડી કામ ઘડી કાંક, અડધા બાળ્યા અડધા કાચા, અમારી કોઈ પહેલી ન રહેવા દીધી. અને પછી છેવટે અમને એમ થયું કે હવે તો કંઈક અંત આવશે, થાળીમાં રજૂ કરીને કોઈની સામે મૂક્યો, ક્યાં જમનારાએ એમ કીધું કે મારે ખાવું નથી. તેથી બાજરાનો છોડ કહે અમારી આંખમાંથી આંસુડા પડી ગયા. આટલી કુરબાની એનો આ અર્થ, તમે થાળી ઠુકરાવી દો, તુલસી કહે થાળ તૈયાર કરીને મૂક્યો અને તમે આને ધક્કો મારી દો, ભગવાન વ્યાસ કહે મહાભારતનો થાળ પીરસી દીધો તમને અને તમે ખાવા તૈયાર નથી. માથડા કપાવી અમે ઘંટીમાં વરાણા, આ માથડા કપાવી અમે ઘંટીમાં ઓરાણા, અને ચૂલેરે ચડીને પછી પીરસાણા, પણ અમને જમનારા કોઈ હજુ ના મળ્યા રે જી. અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા, હજી તપસાના ફળ અમને ના મળ્યા રે. પગે બાંધી ઘૂંઘરુને માથે ઓઢ્યો ઢણી, અને નારી રે બનીને રાતભર નાચ્યા, પણ જો નારા કોઈ અમને ના મળ્યા. અમે નારી બની નાચ્યા લોકોની સામે, તો જોનારા ન મળ્યા, અને જોનારા મળ્યા એને ટીકા કરી. લોગ કહે મીરા ભઈ બાવરી, ટીકા કરી, જોનારાએ અમારી કદર ન કરી. અને નાત કહે કુલ નાસી, છતાંય પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી, મેં તો મેરે નારાયણ કી આપ હી હો ગઈ દાસી. પગ ઘૂંઘરું બાંધ, અમે નાચ્યા તો કોઈ જોનાર, કેટલું કર્યું લોકોએ. મીરા નાચી, રજપૂતની દીકરી, કોઈ સામાન્ય સ્ત્રી નહોતી, એના મલાજા, એની ખાનદાની, એના પરદા, એ વખતના રિવાજો, અને છતાં નેમ ધર્મ નહીં પ્રેમ મેં, ભેદ ભરમ મિટ જાય, પ્રેમ પ્રગટ જબ હોત હૈ તબ આનંદ ઉર ન સમાય, નેમ ધર્મ નહીં પ્રેમ મેં અને ભેદ ભરમ મિટ જાય. પ્રેમ છિપાય ના છિપે, જાઘટ પ્રગટ હોય, જદપી મુખ બોલે નહીં તો નયન દેત હૈ રોય. એ પ્રેમ દીવાની બનેલી મીરા નાચી તો લોકોએ ટીકા કરી. અને બધા જાણે છે ઇતિહાસ, મીરાને મેવાડ છોડવો પડ્યો. બહુ સરસ લાગ્યું રમેશ પારેખે કે તારો મેવાડ મીરા છોડશે, હે રાણા હવે મીરા તારો મેવાડ છોડે છે. બહુ સરસ લાગ્યું. ગઢને હોંકારા તો કાંગરાઈ દેશે, તારો જે મેવાડનો જે ગઢ છે, તારા પ્રદેશનો, તારા રાજ્યનો, એ ગઢ જયારે કંઈક પુકાર કરશે, સાથ કરશે, તો એને કાંગરા હોંકારો દેશે, એને તો કોક દેશે જવાબ. ગઢને હોંકારો તો કાંગરા એ દેશે, પણ ગઢમાં હોંકારો કોણ દેશે? ગઢની અંદર તને કોણ હોંકારો દેશે? તું પાણી માંગીશ, તું કઈ ચીજ વસ્તુ માંગીશ, તને કોણ હોંકારો દેશે? ગઢને હોંકારા તો કાંગરા એ દેશે, પણ ગઢમાં હોંકારો કોણ દેશે? હવે તારો મીવાડ મીરા છોડશે. અને કવિએ બહુ સરસ લખ્યું કે મીરાએ જયારે મેવાડ છોડ્યો, અરે ભાઈ
મેવાડ જયારે છોડ્યું છે ત્યારે એમ કહેવાય છે કે મેવાડના રસ્તાઓ મીરાને વળાવીને પાછા વળીએ, કેળા પાછા ફરીએ, જાણે બ્રિજ તૂટી ગયો. એક પુલ ઉપરથી કોઈ માણસ પસાર થઈ જાય અને પછી પુલ તૂટી જાય કે હવે બીજા કોઈએ જવાનું નથી. એમ મીરા જ્યારે મેવાડ છોડીને સૌરાષ્ટ્રની ભૂમિ તરફ, દ્વારિકાધીશ તરફ નીકળી ત્યારે મેવાડની ભૂમિના રસ્તા પાછા વળી ગયા, કોઈ ગયું નહીં પાછા. અને ઇતિહાસ એમ કહે છે ભાઈ કે મીરા ગયા પછી રાજસ્થાનમાં દુષ્કાળ પડ્યો. સાધુ અવગિના તુરત ભવાની, કર કલ્યાણ અખિલ કે હાની. નદીઓના પાણી સુકાયા, કુવાના પાણી પાતાળમાં ઉતરી ગયા, વનસ્પતિ વિદાય લેવા લાગી રાજસ્થાનની. જ્યારે મીરા ગઈ, કારણ કે સંત અપરાધ હતો, મીરા ગયા ત્યારે કેટલી કેટલી કુરબાની આપી છતાં લોકો રામ ભજતા નથી. જેણે જગતને બતાવી દીધું કે આટલું આટલું કર્યું સમાજ માટે, અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા પણ તપશાના ફળ ન મળ્યા. મારો કહેવાનો અર્થ, રામકથા સાંભળ્યા પછી દીકરીના પૈસા ન લેવાય. ત્યારે આજે હજી આપણા સમાજમાં, હજી આપણા અમુક કુટુંબોમાં, અમુક જ્ઞાતિમાં બાપ માથા ઉપરથી પાઘડી નીચે મૂકીને માંડવામાં બેઠો હોય અને વર પક્ષ વાળા થાળીમાં રૂપિયાની નોટો મૂકતા હોય, પેલો આમ માથો લાવે, ગજુ ઓછા થાય, કેવી કરુણા હશે. હજી છે, હજાર મૂકે, બીજા હજાર મૂકે, નહીં ઘણું ઓછું કહેવાય, મોંઘવારી ઘણી લે. દીકરીનું લીલામ કરે અને નામ કન્યાદાનનું, તમે કન્યાદાન નામ નહીં લખો તો કંકોત્રીમાં, એમ કરો કન્યા લીલામ, ઐસા લખો કંકોત્રીમાં, તો કમસે કમ થોડા વાસ્તવિક તો ગણાવો. લિખતે હૈ કન્યાદાન ઓર ગિનતે હૈ રૂપિયે. કથા સાંભળ્યા પછી થોડુંક વિચારજો. જેના જીવનમાં આ ઘટના નથી એ વંદનીય છે, પણ જ્યાં આવું હોય તે આ દૂષણો જવા જોઈએ. દીકરીનો પૈસો ન લેવાય. બાપ બાપ બોલીને જેના ગળા સુકાતા હોય, આ મારો બાપ છે, આ મારા પિતા છે, અને એના રૂપિયા ગણતી વખતે ત્રાસ થવો જોઈએ. અને આવું કરનારના આંગણે સંતોના પગલા નથી થતા. માટે સાવ કથા સાંભળ્યા પછી મારી અપીલ છે, કુછ સોચિયેગા. બાકી તો કથા પૂરી થઈ જશે, તમે કહેશો બહુ મજા આવી, થાક અમને લાગશે, તું તો કહો કે બહુત મજા આવે. નથી ઘણા કહેતા, અમે તો ઘણી કથા સાંભળી નાખી, પણ સાંભળી નાખી દીધી, રાખી નહીં. ઘણા કહે ને, અમે તો ફલાણા મોટા કથાકાર નહીં સાંભળી નાખ્યા, ફલાણા નહીં સાંભળી નાખ્યા, હવે તમે, એટલે કે હવે ઇક્રમ મામારો વાર, અમને નાખી દો. તું કા, તમારા સ્વભાવ ઈ જઈએ. સુનો, આત્મા કબૂલ કરો ત્યારે ક્રાંતિ કરો, નિર્ણય કરો. કથા સાંભળીને સંકલ્પ કરો, અમે અમારા ઘરમાં પ્રાર્થના કરીશું. અમે સવારમાં નહીં કરી શકીએ તો વાંધો નહીં, સવારમાં અમારું નિત્ય કર્મ જે હશે એ અમે કરશું થોડું ઘણું, પણ સાંજે અમે અમારા ઘરેથી વ્યવસાય પૂરો કરીને અમારા ઘરમાં આવીશું, ત્યારે અમને જે આવડતું હશે એ અમારા ઘરના માણસો બેસી અને પ્રભુની સ્તુતિ કરીશું. પ્રભુ અંતર યામ, ઘર ઘર મેં પ્રાર્થના પૈદા હો જાય, ઘર ઘર મેં સત્ય કા આચરણ પૈદા હો જાય, ઘર ઘર મેં ગીતા ઓર રામાયણ ચરિતાર્થ હો જાય, રામ રાજ્ય સુલભ હો જાય. ઘર સે શરૂઆત કરો, ઘરનું વાતાવરણ બદલી જશે. ઘરમાં રોટી નહીં હોય ને તો ભૂખ નહીં લાગે, ભૂખ આમ રોટી નહીં હોય તો રડવું નહીં આવે, એટલું બળ પૂરા છે મારા ને તમારામાં સંસ્કારો. મારો કહેવાનો અર્થ, જનકના દૂતો અને જનકપુરના પ્રાણીઓ. આજ પણ મેં તો સાંભળ્યું છે કેટલી કેટલી ખરેખર ઘણી જ વંદનીય વસ્તુ કહેવાય. આજે પણ કાયમ જનકપુરમાં રહેનારા સાધુઓ મેં સાંભળ્યું છે, અયોધ્યા જાય ત્યારે અયોધ્યાનું પાણી નથી પીતા, કમંડળમાં બહારથી પાણી ભરીને જાય, અવધનું પાણી ન પીવાય, અમે અહીંયા દીકરી આપીશ. સાધુઓ પાળે, અમારી જાનકી અહીંયા હતી, અહીંનું પાણી કેમ પીવાય. ધન્ય છે એ ભૂમિને, ધન્ય છે એ સંસ્કૃતિને.
એ સંસ્કૃતિના આપણે સંતાનો છીએ. એટલે હું વાર વાર અપીલ કરું છું કે સંસ્કૃતિ કહે એમ જીવો, ઋષિ મુનિઓ કહે એમ જીવો. એક ભાઈ મને હમણાં 15 દિવસ પહેલા મળ્યા, જાપાન જઈ આવ્યા, એના ધંધા માટે ગયેલા, કઈ પ્લાસ્ટિકના દોરડા બનાવે એના માટે કઈ મશીનરી ખરીદવા ગયા. 15 દિવસ જાપાન જઈ આવેલા, મને મળ્યા. મને કહ્યું કે મને તો એવી ઈચ્છા થઈ ગઈ કે ભગવાન બીજો જન્મ આપે તો જાપાનમાં જન્મ લેવો. વાહ કીધું, ધન્ય જનેતાને દીપાવી તે. હા, 15 દિવસમાં આટલું પરિવર્તન. યજ્ઞોનો ધુવાળો જે દેશમાં વહ્યો છે, એ દેશ છોડીને તારે બીજે જન્મવું છે, ત્યાંથી સારું હોય લઈ આવે એની કોણ ના પાડે. પણ 15 દિવસમાં ચકાચોંધ જોઈ ત્યાં તો જન્મવાનું નક્કી કરી નાખ્યું. અલ્લાહ તેરી ઉમેદ પૂરી કરે, ક્યાં કરે. હા, એક વસ્તુ ચોક્કસ, શાસ્ત્ર અને સંતો કહે એમ જીવવું હોય તો આ દેશમાં જીવવાનું, અને જેમ તેમ જીવવું હોય તો વિદેશમાં બહાર જન્મ લો જેમ તેમ. અહીંયા તો ગમે તેવો માણસ હોય, હા, અહીંયા મા બાપને પગે લાગતા સંકોચ ન થાય. ગમે તેટલો મોટો ઓફિસર હોય, ફાટેલા કપડાં પહેરીને બાપ બેઠો હોય તો પગમાં માથું નવાવતા. એ સંસ્કૃતિ છે, એ દેશ છે, જ્યાં ભાવને પૂજા, જ્યાં પ્રેમ પૂજાયો છે પદાર્થ નહીં, એ દેશ છે. કહી અનિત તે મનદેવ કાના, ધર્મ બિચારી સભી સુખમાના. હવે તો આખી આ લોકોના સંસ્કારો જોઈને સ્તબ્ધ થઈ ગઈ. દૂતોને ઉતારો આપ્યો, પત્ર લઈ મહારાજ દશરથજી વશિષ્ઠ બાપજીને પ્રણામ કરીને કહે, બાપજી શું કહું, મારા રાઘવના લગ્ન થાય. અવધેશ જીમી સરિતા સાગર મહ જાઈ, જદપી તાહી કામના નાહી. સાગરને કામના નથી, પણ જેમ સરિતા સાગરમાં જાય એમ તમે પુણ્ય શ્લોક મહાપુરુષ. હવે જલ્દી નગર શણગારો, બારાત તૈયાર કરો, રામને પરણાવવા માટેની બધી તૈયારી કરો. બાપજીએ સૂચના આપી, પત્ર લઈ રાજવી ભરત શત્રુઘ્ન પોતાના રાજભવનમાં આવ્યા, અને રાણીઓ દોડી, પત્ર કોનો છે, પત્ર કોનો છે. એકબીજી રાણીઓ એકબીજાના હાથમાંથી પત્ર લઈ રામ મિલનના સુખનો અનુભવ કરે છે. કૌશલ્યાજીનો આનંદ, કઈ કઈ સુમિત્રાનો આનંદ કેમ વર્ણવવું. કૌશલ્યાનો રામ પરણે છે, બ્રાહ્મણોને ખૂબ દાન આપે છે, પહેરામણી આપે છે, દૂતોને ઉતારો આપ્યો, તડામાર તૈયારી અયોધ્યામાં શરૂ થઈ, વાહનો શણગારાવા લાગ્યા, બધી જ વસ્તુ તૈયાર થવા લાગી. બીજા દિવસની સવારે જાન લઈને મહારાજ દશરથ રામને પરણાવવા માટે તૈયાર થયા. ભરત શત્રુઘ્ન અશ્વ શણગાર્યા, વાજિંત્રો વાગે એની સાથે અશ્વ પોતાના પગલા તાલબદ્ધ પાડે. એવી રીતે ગામના પાદરમાં મિત્રો અશ્વોને ખેલવી રહ્યા છે. હાથી ઘોડા સુખપાલ રથ શિબિકા ડોલી અનેક વાહનો, આ તો રાજકુટુંબનું લગ્ન છે. ખૂબ ઠાઠમાઠથી ભવ્યતાથી બારાત શણગારાય છે. મહારાણી કૌશલ્યાથી રાજવી વિદાય લે છે. રામકથા જોતા એમ લાગે છે પુત્રને પરણાવવામાં એક કાળમાં માતાઓ નહોતી જતી, અને તેથી કૌશલ્યા સુમિત્રા અને કઈ કઈ અવધપતિને કહે, મહારાજ મંગલ પ્રસંગે આપ પ્રસ્થાન કરી રહ્યા છો ત્યારે અમારી આંખમાં આંસુ આવે તે સારું ન કહેવાય, પણ પ્રભુ એક જ વિનંતી, લગ્ન પૂરા થાય પછી જનકપુર બહુ રોકાશો નહીં. મહારાજ રામને જોઈએ ઘણા દિવસો થઈ ગયા, જલ્દી અવધ પાછા આવજો. કૌશલ્યાને પ્રાર્થના કરવી, મંગલ શુકન થવા લાગ્યા છે, મંત્રો બોલાયા છે, ગણપતિનું પૂજન થયું. મહારાજ દશરથજી ગામની બહાર નીકળ્યા, ભગવાન વશિષ્ઠજીને પ્રથમ રથમાં બેસાડ્યા, સંતોને બેસાડ્યા, બધા જ લોકોને યોગ્યતા પ્રમાણે વાહનો આપ્યા છે, દબદબા પૂર્ણ દ્રશ્ય. અને મહારાજ વશિષ્ઠજીની સૂચના પછી દશરથજી જ્યારે રથમાં બેઠા, શંખનાદ થયો, વાજિંત્રો વાગ્યા, અને જ્યાં દશરથના રથના ચક્રો ફરવા લાગ્યા ત્યાં તો મંગલ શકુન હોત સબ કાહુ, શુકનો થવા લાગ્યા, તમામ શુકનો સમૂહગત રીતે સમૂહમાં સાથે આવવા લાગ્યા. ગાય વાછરડાને દૂધ પીવડાવતી સામે આવવા લાગી, મૃગલાના ટોળા રસ્તામાં આડા ઉતરવા લાગ્યા, સુંદર વૃક્ષો ઉપર શામા બોલવા લાગી, નકુલના દર્શન થવા લાગ્યા, બ્રાહ્મણો હાથમાં વેદના પુસ્તકો લઈ મંત્રો બોલતા સામા આવ્યા છે, દહીં લઈને કોઈ સામું આવ્યું, કોઈ માછલી લઈને સામું આવ્યું, સુહાગણ નારી પોતાની કેળ ઉપર બાળક અને માથા ઉપર પાણીની હેલ ભરીને સામે મળી છે, તમામ શુકનો સામા આવ્યા. આજ શુકનોએ નિર્ણય કરેલો કે મંગલ ભવનના પિતાને શુકન આપીને આપણે શુકનવંતા બની જઈએ. જેને ઘરે રામ પ્રગટ્યા હોય એ પિતાને આટલા બધા શુકન થાય એમાં નવાય શું. અને રામાયણના આધારે કહેવું જોઈએ કે આપણે કોઈ પ્રસંગે જઈએ અને જે શુકનો માનસમાં ગણાવ્યા છે
એમાંથી એકાદું શુકન થાય તો સમજવાનું સારી નિશાની છે. ગાય મળે, સૌભાગ્યવતી સ્ત્રી મળે, માછલી મળે, દહી મળે, વેદના પુસ્તકો લઈને બ્રાહ્મણ મળે, મરગલા વાડા, બધા સારા શુકન છે. પણ એ શુકનો આકસ્મિક હોવા જોઈએ, ઓચિંતા થવા જોઈએ. આપણે જે ઊભા કરીએ છીએ એ તો પછી આશ્વાસન છે. માણસ ડરપોક છે, ડરે છે, પછી શુકનો હાથે કરીને ખોટા ઊભા કરે. ઘણા લોકો તો નહીં, ઘરની બહાર નીકળે અને ગલીમાં ગાય ઊભી હોય તો કોઈને એમ કહે, આ ગાયને જરા લાકડી મારીને આ બાજુ કાઢો. એ શુકન નથી, એ તો ગાયને આપણા આપ શુકન છે કે એને લાકડી ખાવી પડી. અને હંમેશા એક વસ્તુ કહેવાની ઈચ્છા થાય કે શુકન ન મળે તો કાંઈ નહીં, પણ આપણા કોઈને અપશુકન ન થાય એવું જીવન ન બનાવશો. આપણું મુખ જોઈને કોઈને અપશુકન ન થવા જોઈએ. આપણને શુકન ન મળે તો કંઈ નહીં, શું જરૂર છે? આટલો માનવ દેહ મળ્યો એ જ મોટું શુકન છે, નહીતર મળે ક્યાંથી? કબહુંક કરી કરુણા નર દેહી રામ દેત બિનુ હેતુ. માનવ દેહ મળ્યા પછી શુકન માટે શું ભટકવાનું? હવે તો એવું જીવવું જોઈએ કે આપણા કોઈને અપશુકન ન થઈ જાય. કોઈએ જોકે રમૂજમાં કહ્યું, પણ આમ એનો અર્થ સારો લાગે. બે બિલાડી લડી પડે, લોહી લોહિયાણ થઈ ગઈ. એક એનો વૃદ્ધ જે એનું એક બિલાડી હતી દાદીમાં જેવી, એને બંનેને ઠપકો આપ્યો કે શું પણ તમે તે અંદરો અંદર લડ્યા કરો છો, શરમ આવવી જોઈએ, કુલ લાજે છે. કોનું મોઢું જોયું હતું? કહે, એક માણસ સવારમાં જોયો હતો. તો બરાબર, ત્યારે આમ જ થાય. માણસનું મોઢું જોયા પછી પશુઓ અપશુકન માને છે, અને એ તો એની ભાષા આપણે નથી ઓળખતા. નહીતર ખરેખર એ લોકો આપણા અપશુકન માનતા હશે, પણ આપણે ભાષા નથી સમજતા. એ સારું છે, નહીતર જેમ આપણે બોલીએ છીએ એમ બધા નહીં બોલતા. આપણે નીકળતા હોઈશું ત્યારે ઘણા ટીકા કરતા છે પંખીઓ, પણ હવે ભાષા ન સમજીએ એટલે પગ પચાડીએ. આપણા માટે ઘણું બોલાતું હશે. આપણે ક્યાં છીએ? કોહમ. આપણે ક્યાં છીએ એ તો જરા જોઈએ. શુકન લેતા પહેલા આપણામાં શુકન, અને ખરેખર આપણે આત્મદર્શન કરીએ ને તો આપણને ખબર પડે આપણામાં શુકન લેવા જેવું કેટલું. એને ખબર, પણ હવે આપણને એટલો સમય જ નહીં બીજાનું દર્શન કરવું. પોતાનું કોઈ દિવસ નિજ દર્શન કર્યું જ નહીં. આખું ઘર સુઈ જાય ત્યારે આંખો બંધ કરીને બેસો અને પૂછો, આ 24 કલાકમાં હું કેટલી વાર ખોટું બોલ્યો? આ 24 કલાકમાં મેં કેટલી વાર ખોટી દ્રષ્ટિ કરી? 24 કલાકમાં ભારતના ઋષિઓ શર્માય એવું મેં કેટલું ખોટું કામ કર્યું? એની ગણતરી કરો, બાદ મેં હિસાબ લગા. તારા દિલડાન પાપ એ તો તન માંડી દેશે રે હિસાબ, તું પૂછજે તારા દિલડાન પાપ. જી માણસે આત્મદર્શન કરવું જોઈએ, જીવન ચિંતન કરવું જોઈએ. આપણે દશરથજી તો કેટલા પુણ્ય શ્લોક મહાપુરુષ, જેને ઘરે બ્રહ્મપુત્ર બનીને આવ્યો એને બધા શુકન થયા, એમાં શું આશ્ચર્ય. આખો સમાજ આગળ વધ્યો. રસ્તામાં મહારાજ જનકજીએ ઉતારા ઉભા કરેલા. માણસમાં એમ લખ્યું છે કે નાની નાની નદીઓ હતી એના ઉપર કામ ચલાવ પુલ બાંધી દેવામાં આવેલો. સરિતન જનક બંધાય એવું સેતુ, તાકી અવધેશના સમાજને નદીઓને પાર કરવામાં કોઈ મુશ્કેલી ના આવે. અને જ્યાં ઉતારા હોય ત્યાં સુવાનું બેસવાનું ભોજ બધી જ વ્યવસ્થા જનકપુર તરફથી, જ્યાં નહીંથી ઉપડી ત્યારથી બધી વ્યવસ્થા જનકપુરની. વચ્ચે બધા ઉતારા આમ જાન જનકપુર તરફ જઈ રહી છે, આખી જનકપુરી શણગારાય છે અવધપતિના સન્માન માટે. પણ જાન અવધથી નીકળેલી જનકપુર પહોંચે આવતીકાલ સવારે 9 વાગે. પ્યાર સે બોલીએ, બોલ. ઓમ નમઃ પાર્વતી પતય હર હર. અયોધ્યાનો સમાજ જનકપુર પહોંચે છે. આખી એ જનકપુરીમાં મહારાજ દશરથ કરતાંય એ રામના પિતા છે એના સ્વાગતનો એક મોટો આનંદ હતો. વ્યક્તિ શું છે એના કરતાંય વ્યક્તિનો બ્રહ્મ સાથેનો સંબંધ કેવો છે એ જ દુનિયા પૂજતી હોય છે. અને તેથી અવધપતિ કરતાં અવધપતિ રામ પિતા છે એના લીધે જનકપુર આખું ઉમટ્યું છે. જનકપુરના પાદરમાં ભવ્ય સન્માન, ઋષિગણોને વંદન જનકજીએ કર્યા. બારાત પક્ષના લોકો, માંડવા પક્ષના લોકો એકબીજાને ભેટીને મળે છે. અને જનક અને અવધેશ જ્યારે ભેટ્યા ત્યારે તો ગોસ્વામીજી કહે, આ બંને જણ જ્યારે મળે છે ત્યારે મારે એને ઉપમા શું આપવી? એક જગદંબા
મહામાયા આદ્યશક્તિ જાનકીજીના પિતા અને એક સાક્ષાત બ્રહ્મના પિતા એ બંનેના ભાગ્યની સરાહના કેમ કરવી? દેવતાઓ દ્રશ્ય જુએ છે, ખૂબ મોટું સન્માન થયું. બધાને યોગ્ય સ્થાનમાં ઉતાર આપવામાં આવે છે. આખી જનકપુરી મહેમાનોથી ભરાયેલી. ભગવાન રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીની સાથે પિતાજીને મળવા માટે ગયા છે. વશિષ્ઠાદિ સંતોના ચરણમાં વંદન કરી ભરત શત્રુઘ્નને ભેટે છે. પિતાના ચરણારવિંદમાં પ્રણામ કર્યા ત્યારે ખોવાયેલો મણી જાણે પાછો મળ્યો હોય એટલો આનંદ મહારાજને થયો. પુત્રોને ભેટે છે, વિશ્વામિત્રજીને વંદન કર્યા, આશીર્વાદ પ્રાપ્ત કર્યા. વૈદેહીને એમ લાગ્યું કે મારા પિતાજીએ અયોધ્યાથી આવેલા સમાજ માટે બધી જ વ્યવસ્થા કરી છે, પણ છતાંય કોઈ ખામી રહી જાય. ગમે તેમ તો એ મહાપુરુષ છે, અવધપતિ, અને એમની મહેમાન ગતિમાં જો કોઈ ઉણપ રહેશે તો એ મારા પિતાનું જરા ઓછું દેખાશે. અને તેથી સીતાએ પોતાનો મહિમા પ્રગટ કર્યો. એ તો આદ્ય શક્તિ છે, રિદ્ધિ સિદ્ધિ ઉભરાય અને એટલો બધો વૈભવ ખડો કર્યો કે ભગવતી સીતાના મર્મને રામ સિવાય કોઈ સમજી શક્યું નહીં. એક જ રામ મહિમા સમજી ગયા હેતુ જાણીને ભગવાન મનહી મન મુસ્કાય છે. કેટલું સરસ પુત્રીનો સ્વભાવ બતાવ્યો છે. રંકની દીકરી હોય કે મોટા ચક્રવર્તીની પુત્રી હોય, પણ પુત્રી હંમેશા એમ ઈચ્છતી હોય છે કે મારા પિતાનું ક્યાંય ઓછું ન દેખાય. જનકપુર સમૃદ્ધિથી ભરાઈ ચૂક્યું છે. પ્રથમ બરાત લગ્ન તે આવી, લગ્નની તિથિ હજુ નક્કી નથી થઈ. લગ્નની તિથિ પહેલા જાન આવી છે એટલે લગ્ન ક્યારે થશે એ તો હજી કંઈ ચોક્કસ નથી. જનકપુરવાસીઓ તો એમ જ ઈચ્છે કે આમને ઘણા દિવસો વીતે તો સારું, લગ્નની તિથિ ના આવે તો સારું, કારણ કે લગ્નની તિથિ આવ્યા પછી તુરત જ વિદાયની તિથિ આવશે એટલે થોડું વધારે આ લોકો રોકાય, માટે લગ્નની તિથિ વિલંબથી આવે એમ ઈચ્છે છે. આમ ઘણા દિવસો વીતે છે અને બ્રહ્માજીએ લગ્નપત્ર તૈયાર કરી, લગ્નનો દિવસ નક્કી કર્યો, સમય નક્કી કર્યો, પત્રિકા નારદજીને આપી અને નારદજી જનકપુરમાં શતાનંદજીને પત્ર પહોંચાડે છે. આખા નગરમાં વાત વ્યાપી ગઈ. મંગલ મૂલ લગન દિન આવા, મંગલ મૂલ લગન, મંગલ મૂલ લગન દિન આવા, હિમ ઋતુ અગહન માસ સુહાવા, હિમ ઋતુ અગહન માસ, હિમ ઋતુ અગહન માસ સુહાવા, માક્ષર શુક્લ પંચમી ભગવાન રામજી અને સીતાના વિવાહની તિથિ બ્રહ્માએ નક્કી કરી. માસાનામ માઘ શીર્ષોહમ, ભગવાન ગીતાકાર શ્રી કૃષ્ણએ માઘ શીર્ષ માસને પોતાની વિભૂતિ તરીકે જાહેર કર્યો. એ માક્ષર શુક્લ પંચમીના દિવસે ગોરજ વેળાએ ભગવાન રામજી નહીં બધું નક્કી થયું લગ્નનું. આખા નગરમાં વાત વ્યાપી ગઈ, લોકો ખૂબ રાજી થયા. અમારો વિધાતા જ્યોતિષી બન્યો છે એમ કહીને આ પ્રસંગને બિરદાવા લાગ્યા. મહારાજ અવધેશના સમાજને ખબર આપવામાં આવ્યા કે આ સમયે લગ્નનો દિવસ, આ સમય નક્કી થયો છે. તડામાર તૈયારીઓ વરઘોડાની શરૂ થઈ. ઘણું મોટું વર્ણન ગોસ્વામીજીએ કર્યું છે. ભગવાન રામજીને બધા શણગારે છે. એક તો રામ સહજ સુહાવને, અને એમાંય જ્યારે વરરાજા તરીકે એને શણગારવામાં આવે છે, અતિ દિવ્ય પિતાંબરો ધારણ કર્યા છે, વીજળીનો ચમકારો એના આગળ ઝાંખો લાગે, દિવ્ય વસ્ત્ર અલંકારથી ભગવાન રામને શણગારવામાં આવ્યા છે. અવધપતિને બીક લાગે છે, આજ રામને કોઈની નજર ન લાગે, એટલું સુંદર દિવ્ય સ્વરૂપ. જે અશ્વના ઉપર રામજી દુલ્હા તરીકે બેસવાના હતા, બાબાજી એમ લખે છે, અશ્વ ખુદ કામદેવ બનીને આવ્યો છે. રામના લગ્નમાં કામદેવ
જાણે ઘોડાનું રૂપ લઈને આવ્યો. જેનું બાજી બેશ બનાવી મનથી જ રામ હિત હતી. બાબાજી કહે કામદેવ સ્વયં જાણે આવ્યો છે. ત્રણેય ભાઈઓ પણ અશ્વ ઉપર આરૂઢ થયા છે. આખો સમાજ સુંદર રીતે આનંદ અનુભવે છે અને વરઘોડાની યાત્રા રાજમાર્ગ ઉપર શરૂ થાય છે. આકાશના દેવતાઓ વિમાનો લઈ લઈ રામજીને દર્શને આવ્યા છે. શિવજી વર્ણન કરે, ભવાની હું પણ દેવતાઓની સાથે હતો એ વખતે ભગવાન રામના દર્શનમાં. એ વખતે ઇન્દ્રને બધા ધન્યવાદ આપતા હતા કે તમારે 1000 નેત્રો છે, આજ ગૌતમ ઋષિનો શાપ તમારો સફળ થયો. કારણ કે આજ જે રામનું સ્વરૂપ છે એ 2 આંખેથી પૂરું જોઈ શકાતું નથી, આના માટે તો ઘણા નેત્રો જોઈએ અને તમારે 1000 નેત્ર છે માટે તમે બળભાગી છો. શિવજી પોતાનો અનુભવ પાર્વતીને કહે છે. દેવી એ વખતે એક ઘટના બની. શું મહારાજ? ચિક્કાર માનવ મેદની હતી, વાજિંત્રો વાગતા હતા અને એ જનકપુરની રોનક, જનકપુરનો વૈભવ, એ વખતનો જનકપુરનો દેખાવ જોઈ બ્રહ્માને આશ્ચર્ય થયું. બ્રહ્માજી દેવતાઓને પૂછવા લાગ્યા કે જગતનો કરતા હું ગણાવું છું, સર્જન બધું મારું ગણાય, છતાં આજે જનકપુરમાં જે સર્જન દેખાય આમાં મારું ક્યાંય કૃતિ દેખાતી નથી, મારું ચિત્ર દેખાતું નથી, મારું ક્યાંય સર્જન કેમ નથી? ઇન્દ્રને પૂછ્યું, વરુણને પૂછ્યું, બધાએ કહ્યું મહારાજ અમે રામ રહસ્યને બહુ જાણતા નથી અને આમાં તમારું સર્જન કેમ નથી દેખાતું એમાં અમે કંઈ સમજી શકીએ નહીં. આપની વાત બરાબર કે દરેક વસ્તુ બનાવો છો તમે, પણ અત્યારે જનકપુરમાં જે દેખાય આમાં તમારી કૃતિ નથી. બ્રહ્માને ખૂબ આશ્ચર્ય થયું. કોઈએ કહ્યું શિવજીને પૂછો, શિવજી રામ રહસ્યના જાણકાર. શંકર ભગવાન કહે બ્રહ્માજીએ મને પૂછ્યું કે મહારાજ આમાં મારું ચિત્ર મારી કૃતિ કેમ નથી દેખાતી. શંકર ભગવાન મન હિ મન હસે છે બ્રહ્માની એ ભ્રાંતિ ઉપર. આપણા ચિંતકો કહે છે ને કે બાળક રમતો રમતો કબાટ ખોલી નાખે છે અને કબાટમાંથી બધી વસ્તુઓ નીચે પડી, એના માતા પિતા દોડીને બાળક પાસે આવ્યા તો કંઈ બાળકને વાગ્યું નહોતું, બાળક રમતો હતો. એમાં બાળકના હાથમાં એક ફોટોનું આલ્બમ આવ્યું અને એ આલ્બમ એના બાબા પૂજી પરણેલા ત્યારનું આલ્બમ, એટલે બાળક ફોટાઓ જોવા લાગ્યો. એના બાબા પૂજીના બધા જ પહેલેથી છેલ્લે સુધીના ફોટાઓ લગ્નના. બાળકને બહુ રસ પડ્યો કે મારા બાપુજી અને મારી બાઈ આવા ફોટા ક્યારે પડાવ્યા છે. પણ જોતાં જોતાં છેલ્લું પાનું ખોલ્યું ત્યારે કહે છે એ બાળક રડી પડ્યું. એના માતા પિતાએ આવીને પૂછ્યું બેટા શું કામ રડે? ત્યારે બાળકે કહ્યું કે તમારા બંનેના આટલા બધા ફોટા અને આમાં મારો એકેય ફોટો નહીં. માતા પિતા સંકોચ અનુભવે છે બેટાને. બાળકને કહ્યું બેટા તને કેમ સમજાવી શકાય, આ તો અમારા લગ્નનું આલ્બમ છે, અમે પરણ્યા ત્યારના ફોટા છે, આમાં તારો ફોટો ન હોઈ શકે. પણ બાળકે જીદ કરી, એ તો અજ્ઞાન સ્થિતિ એની, કહ્યું કે નહીં તમે આટલી મોટી ઉંમરના આટલા સરસ ફોટા પડાવો અને મારો એક પણ ફોટો નહીં. બહુ રડ્યો બાળક. એના માતા પિતા કહે પણ તને કેમ સમજાવી, આ તો અમે પરણ્યા ત્યારનો ફોટાનો સંગ્રહ, આમાં તારો ફોટો ન હોય બેટા, મા બાપ પરણે ત્યારે એના બાળકનો ફોટો ન હોઈ શકે. ભગવાન શિવજીએ બ્રહ્માજીનો હાથ પકડીને કહ્યું બ્રહ્માજી આ તો આપણા બા બાપુજીના લગ્ન છે, આમાં આપણા ફોટા ન હોય મહારાજ. આ તો જગતની મા વૈદેહી, જગતનો પિતા રામ પરણે છે અને આમાં આપણું ચિત્ર હોઈ શકે નહીં. બાબાજીએ લખ્યું બીધી ભયેવું આચરજ વિશેષી નિજ કરની કછું કતહુ ન દેખી. ખૂબ આશ્ચર્ય થયેલું. શિવજીના સમાધાનથી બ્રહ્માના મનનું સમાધાન થયું. પછી તો દેવતાઓએ બ્રહ્માજીને વિનંતી કરી છે કે અમને આજ્ઞા આપો તો અમે બ્રાહ્મણોના રૂપ ધારણ કરી કરી અને જનકપુર જઈએ. બધા દેવતાઓ બ્રાહ્મણોના રૂપ લઈ લઈ જનકપુર આવ્યા છે. દેવીઓ માનવીય નારીના રૂપ ધારણ કરી કરી સુનૈનાના મહેલે માંડવા પક્ષે આવી છે. સુંદર વાજિંત્રો વાગે છે. ભગવાન રામજીનો વરઘોડો જનકપુરના મંડપે પહોંચે છે.